जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 असीम जय जयकार हो। दादा भगवान ना 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 असीम जय जय। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। असीम जय जयकार हो। दादा भगवान ना 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 असीम जय जयकार हो। जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। भगवान ना असीम जय जयकार हो। दादा 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 भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। 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 असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार। जय सच्चिदानंद। सत्संग અને સામાયિક દરમિયાન દરેક મહાત્માઓને પોતપોતાનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ અથવા સાયલેન્ટ મોડ પર કરી દેવા વિનંતી। જય સચ્ચિદાનંદ। દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો। દાદા ભગવાન ના असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। ओ दादा भगवान ना असीम जय जयकार हो। जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। दादा भगवान ना असीम जय जयकार हो। हेलो। जय सच्चिदानंद। आप સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર। જય સચ્ચિદાનંદ। ચાલો આગળ વાંચીએ। હાલો। જય સચ્ચિદાનંદ। આપ્તવાણી શ્રેણી 13 ઉત્તરાર્ધ પેજ નંબર 322 હેડિંગ જ્ઞાનીની વાણી જ અંતિમ આલંબન। પ્રશ્નકર્તા: એ જે નિરાલંબ સ્વરૂપ આપે જોયું ને એ કેવું હોય એનું કંઈક કહો ને। પેજ 323। દાદાશ્રી: એવું છે ને, કેવું હોય એ પૂછે છે જ બુદ્ધિ, પણ બુદ્ધિથી એ દેખાય નહીં એવું છે। પ્રશ્નકર્તા: એટલે નિરાલંબ સ્વરૂપ જોયું કોણે એવી રીતે? આમાં મૂળ સ્વરૂપે દાદા રહેલા છે, આ અનુભવ કરવા જુદા રહ્યા ને, મૂળ સ્વરૂપને જોનારા જુદા રહ્યા ને અત્યારે। દાદાશ્રી: એ પ્રજ્ઞા જ, પ્રજ્ઞાથી બધું, પ્રજ્ઞાનું કામ આ તમારા શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા, એ પ્રજ્ઞા જુએ છે। જ્યાં સુધી કેવળ જ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર હોય, કેવળ જ્ઞાન જ્ઞાનમાં હોય ત્યારે પ્રજ્ઞા ફિટ થઈ જાય, બસ, બીજું શું। પછી જોનારો એ કોણ તે? બાકી જગતમાં નિરાલંબ શબ્દ જ ન હોય, અવલંબન વગર રહે શી રીતે? નિરાલંબ થાય ત્યારે જ સર્વસ્વ દુઃખો જાય। અવલંબનવાળાને તો પકડે કે શુદ્ધાત્માવાળા બધાને પકડી લાવો। પ્રશ્નકર્તા: શ્રીમદ રાજચંદ્રે એક વાક્ય કહેલું કે જ્ઞાની પુરુષની વાણી કેવળ જ્ઞાન થવાના પહેલાંના સમય સુધી અવલંબન સ્વરૂપે છે, અને આ વાણીનું માધ્યમ જ નિરાલંબ બનાવી શકે તેવું છે સાધન। દાદાશ્રી: એ બધું થઈ શકે, નિરાલંબ થયેલા હોય એમની વાણીથી નિરાલંબ થાય। જ્યાં સુધી વિભાવ છે, હવે 100% વિભાવ હતો એ તો અજ્ઞાન દશા, એમાંથી વિભાવ તૂટ્યો અને સ્વભાવ પ્રગટ થયો। હવે પેલા પરિણામ છે બધા, એ પરિણામ જ્યાં સુધી સ્વાભાવિક ના થાય ત્યાં સુધી પેલી પ્રજ્ઞા શક્તિ રહેવાની, ઠેઠ પોતે કેવળ જ્ઞાનમાં આવી જાય ત્યાં સુધી પ્રજ્ઞા ચેતવ કરે, પાછી ખેંચ્યા કરે, પેલામાં નહીં જવાનું। એ ડિસ્ચાર્જને એક એક પરિણામમાં પોતે ભળતો હોય એને છૂટો પાડે, શુદ્ધાત્મામાં લઈ આવે, અને જ્યારે પોતે કમ્પ્લીટ અજ્ઞાનના પરિણામ ખલાસ થઈ જાય, વિભાવિક પરિણામો ખલાસ થઈ ગયા, પછી પ્રજ્ઞા એ પૂરી થઈ જશે અને કેવળ જ્ઞાન પ્રગટ થઈ જશે। એટલે આખી આ પ્રોસેસ ચાલુ થાય, અને એક બાજુ ભૂતગલમાં જે વિભાવને લીધે ચાર્જ થયેલું તે વ્યવસ્થિત શક્તિ એને ડિસ્ચાર્જ કરાવશે, સંજોગ ભેગા મળી, અને એ પરમાણુ સ્વાભાવિક થઈને ઊભા રહેશે। એટલે આ બાજુ પ્રજ્ઞાથી પોતે હું જે વિભાવિક થયેલો છે એને મૂળ સ્વભાવમાં આવતા સુધી પ્રજ્ઞાનું કામ ચાલુ રહે, પેલી બાજુ વ્યવસ્થિતનું કામ ચાલુ રહે. બેઉ પોતાના સ્વભાવમાં પહેલાં પોતે આવી જાય છે, કેવળ જ્ઞાની પોતે થાય છે, પછી પેલું પૂતગલ પણ ધીમે ધીમે વિખરાઈને વિસરસા થઈ જાય, પછી નિર્વાણ થઈ જાય. રાખી આ પ્રોસેસ કે ને કેવળ જ્ઞાન સમજમાં હોય ત્યાં સુધી પ્રજ્ઞા બહાર ચેતવવાનું કામ કર્યા કરશે. જેટલું ચેતવીને શુદ્ધાત્મામાં આવી ગયું એ ભાગ પૂરો થયો, જે બાકી છે એને ચેતવ્યા કરે અને પાછું લઈ આવે. અને કેવળ જ્ઞાન અનુભવમાં આવી જશે ત્યારે પ્રજ્ઞા પૂરી, પછી ચેતવનારું કામ રહ્યું નહીં, કેવળ જ થઈ ગયું બધું. દીપકભાઈ આ જરાક ફરી સમજાવો ને દીપકભાઈ, સમજણ ના પડી આમાં કે નિરાલંબ સ્વરૂપને જોનારી પ્રજ્ઞા છે કે શુદ્ધાત્મા સ્વરૂપને જોનારી પ્રજ્ઞા છે? એટલે શુદ્ધાત્મા શું મૂળ સ્વરૂપને એવું કહેવા માંગે છે, મૂળ આત્માને જોનારી પ્રજ્ઞા છે. મૂળ સ્વરૂપ નિરાલંબ સ્વરૂપના પોતે જે શુદ્ધાત્મા એટલે શું મૂળ આત્મા માટે કહેવા માગે છે. અચ્છા, જે મૂળ સ્વરૂપે દાદા રહેલા છે એનો અનુભવ કોણ કરી રહ્યું છે? તે કે પ્રજ્ઞા. અને શુદ્ધાત્મા પદને જોનારી પ્રજ્ઞા છે. એટલે પછી શુદ્ધાત્મા આવી જ ગયો પોતે, જેટલું શુદ્ધાત્મા સિવાય પોતાપણામાં કે અહંકારમાં રહ્યો છે એને પ્રજ્ઞા ચેતવશે, પાછું લઈ આવશે એને. બીજી બાજુ આપણે કહે છે કે પ્રજ્ઞા એ આત્માનો ભાગ છે, આપણા બહાર નીકળેલો પ્રકાશ છે, એ શક્તિ છે એની. તો પછી એ નિરાલંબ સ્વરૂપને જુએ છે કે નિરાલંબ સ્વરૂપ એને જુએ છે દીપકભાઈ? અને મૂળ આત્મા પ્રજ્ઞાને જુએ છે. મૂળ આત્મા તો બધાને જુએ છે, પણ અત્યારે જોનારું કોણ? આપણને દેખાડે જ કોણ? નિરાલંબ સ્વરૂપ આપણું પ્રજ્ઞા, કે ભાઈ આપણું આ સ્વરૂપ છે, રિલેટિવ સ્વરૂપમાં ના પેશો, બરાબર ચેતવનારી પ્રજ્ઞા શક્તિ છે. કારણ કે પોતે પ્રજ્ઞા બેઠો છે માથે ના, પ્રજ્ઞા પોતે હુંમાં બેઠો છે, એટલે હોંથી જે ઊંધો જાય છે ત્યારે પ્રજ્ઞા એને ચેતવે કે ચાલો પાછા, બરાબર એને મૂળ સ્વરૂપમાં લઈ આવવા સુધી એનું કામ આવી ગયું મૂળ સ્વરૂપમાં. એટલે પ્રજ્ઞાનું કામ પતી ગયું, પોતાનું કામ પૂરું થઈ ગયું. પોતે જે હતો, જે હું સોફા છું એને બદલે હું સ્ટેજ છું માનતો હતો, અને હજુ આગળ ગયેલો ઠેઠ સિમંદર સિટી હું છું ત્યાં માનતો હોય, બરાબર એમાંથી બહાર નીકળ્યો હવે સ્ટેજ સુધી, હવે સ્ટેજથી બહાર નીકળીને સોફામાં આવી ગયો પોતે, એટલે કામ પતી ગયું. હવે આ પ્રજ્ઞાનું કામ શું છે? તું કેમ ઊંધું માને છે? પાછો ફર, ચેતવ કરે. નિરાલંબ થયેલા હોય એમની વાણીથી નિરાલંબ થાય. આપણને આ ખુદ કૃપાળુદેવે એનું સમર્થન કરેલું છે કે જ્ઞાની પુરુષની વાણી કેવળ જ્ઞાન થતાં સુધી હેલ્પ કરે કે છે. દીપાઈ આ કમ્પેરિઝન માટે નથી, પણ કૃપાળુદેવ દીપાએ નિરાલંબ પદને પામેલા એવું કહેવાય દીપાએ કે એમને દેખાઈ ગયું હતું ખરું. અચ્છા, સ્પષ્ટ વેદન. બીજું દાદા કહે છે કે 1000 વર્ષ સુધી કોઈ નિરાલંબ પદ નથી પામ્યું, એવું એ અપેક્ષા કે છે કે ભાઈ કેવળ જ્ઞાનીઓ થઈ ગયા, હા એ સિવાય જે જગતના લોકો છે ને એ નહોતા પામ્યા. બરાબર છે. ક્રમિક માર્ગમાં કૃપાળુદેવને પકડાઈ ગયું હતું, બરાબર કુંકુંદાચાર્યને પકડાઈ ગયું હતું. ઓકે, એમને તો સ્પષ્ટ છે એ જ ઉલટાનું એમણે જ આ વિજ્ઞાન ખુલ્લું કર્યું છે. અને મૂળ સિમંદર સ્વામી પાસે જઈને એ બધું લઈ આવ્યા, અને આ જગતને સમયસાર તે નિરાલંબ આત્માની વાત આપી શક્યા. તો તે 20% અજ્ઞાન હોય તો પણ એ નિરાલંબ પદને પામી શકે દીધું હોય? 10% કે 20% જેટલું ક્રમિક માર્ગ એવો છે ને, થોડું થોડું ખાલી થતું જાય ને આ દેખાયું એટલે બાકીનું પૂરું કરી નાખશે. બરાબર છે. ચાલો આગળ. હલો, હેડિંગ જ્ઞાનીને ભગવાન વશ. જ્ઞાની પુરુષ તો અજાયબી કહેવાય વર્લ્ડની, ભગવાનના ઉપરી કહેવાય પ્રશ્ન કરતા, પણ એ ભગવાનના ઉપરી એ કેવી રીતે કહેવાય? કયા અર્થમાં? દાદાશ્રી, ભગવાન એમને વશ થયા છે માટે એ ભગવાનના ઉપરી છે, એમના કહ્યા પ્રમાણે ભગવાન ચાલે. જરા વિચિત્ર લાગે આપણને કે આવું કેવું હોઈ શકે. એનો જવાબ વાત લઈએ પછી જરા પૂરું કરીએ. પેજ 324. પ્રશ્ન કરતા, ભગવાન ભક્તને આધીન એ રીતે? દાદાશ્રી, ના, ભક્તને આધીન છે જ નહીં, એ તો જ્ઞાની પુરુષ જેને વશ થયા છે તેના આધીન. એટલે જ્ઞાનીને ભક્ત બોલ્યા લખ્યા છે એ લોકોએ. ત્યારે આપણા લોકો આપણા ભગતોને, આ બાવાઓને, આ હેંડતા ચાલતા ભગતોને જ્ઞાની માની બેઠા છે. ભગત કહે તો આ લોકોએ ઝાલી પાડે બધાય. અલ્યા, જોડી લઈને અનાજ ખોળવા જાય તોય મળતું નથી અને તારે આધીન ભગવાન થઈ ગયા મુવા? પ્રશ્ન કરતા. ભગવાન એટલે શુદ્ધાત્મા ને? દાદાશ્રી: ના, શુદ્ધાત્મા તો ભગવાન છે જ નહીં. પણ ભગવાન એટલે શું કહેવા માગે છે કે 14 લોકનો નાથ, શુદ્ધાત્મા અને પરમાત્મામાં ફેર. એમ ભગવાન અને શુદ્ધાત્મામાં ફેર. શુદ્ધાત્મા શબ્દ સ્વરૂપે છે. એ ભગવાન ખરા, પણ એ શબ્દ સ્વરૂપના ભગવાન. પહેલા ભગવાન તો નિરાલંબ ભગવાન, 14 લોકનો નાથ. હું કહું છું ને, તેની વાત જ જુદી ને. શુદ્ધાત્મા કહેતા હોય તો આપણા બધા મહાત્માઓ કહે મને આધીન થઈ ગયા, પણ નિરાલંબ આત્મા આધીન થવું જોઈએ. આ સેના જેવી વાત છે? આજે આમ આધીન શબ્દ તો જરા મોટો લાગે, પણ દાદાનું 2-3 જગાએ સમર્થન એવું મળે છે કે અમને ભગવાનને હાથ નહીં, પગ નહીં, મોઢું નહીં. કેવી રીતે લોકોનું કલ્યાણ કરે, એટલે અમને નિમિત્ત બનાવ્યા કે તમારું, તમે લોકોનું કલ્યાણ કરો, તમને જોઈતી શક્તિ બધી અમે આપીશું. એટલે પછી કે અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે આને આશીર્વાદ આપો, એની મુક્તિ થાય, એની કૃપા કરો. એટલે ભગવાન પાસે અમે કરાવી શકીએ. એટલે હવે આ શેના જેવી વાત છે? આ તો મારી રીતે દાખલો સેટ કર્યો. તેમાં આપણા હાથમાં ટોર્ચ હોય પાવરફુલ, પછી આપણે જવું હોય અંધારામાં, એ પથરા દેખાય, કાદવ દેખાય, ઝાડ દેખાય, ડાળા પાંદડા દેખાય, હાંચવીને જતા હોઈએ. પણ લાઇટને આપણે વાળી શકીએ, ફેરવી શકીએ, ફેલાવી શકીએ જોવા માટે દૂર નજીક દૂર. તો એ પ્રકાશ આપણા હાથમાં છે. તો ભગવાનનો પ્રકાશ જ્ઞાની પુરુષ વાળે તેમ વાળી શકે છે. જે જગતના લોકોને ભગવાન પ્રકાશ આપે છે, પોતે બુદ્ધિના પ્રકાશથી ચાલે છે. એટલે જેમ પાછલું ડિસ્ચાર્જ અજવાળું છે એના ધક્કે ધક્કાથી ચાલ્યા કરે છે. જ્યારે અહીંયા નિરાલંબ થયા છે, સ્વતંત્ર થયા છે, અને ધારે તેઓ ઉપયોગ કરી શકે છે. ઉપયોગ એટલે કેવો કરે છે? ફક્ત કલ્યાણ પૂરતો છે. અને બીજી રીતે દાદા એ પણ કહે છે કે અમે, અમારામાં આવડત ખલાસ થઈ ગઈ છે, સંસારી કોઈ આવડત રહી નથી. અમે તો એટલું જાણીએ છીએ કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે, એ જાણીએ છીએ. આત્મા જે જોઈ શકે તે અમે જોઈ શકીએ છીએ. અને ફક્ત આ કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરે કે આની પર કૃપા ઉતારો. તો કહે છે ને કે જેમ સૂર્યનારાયણ હોય તો એનો એક અરીસો આપણે ફેરવીએ આ બાજુ અજવાળું, તો રસોડામાં એનો લાભ આપી શકે. તો એવી રીતે આ ભગવાનની શક્તિ, ભગવાનનું અજવાળું લોકોના કલ્યાણ માટે વાપરી શક્યા. એટલે કે છે ભગવાન અમને વશ થયા છે. વશ એટલે શું? અમારી ઈચ્છા છે ભગવાન એનું કલ્યાણ કરો, તો ભગવાનની કૃપા ઉતરે અને એનું કલ્યાણ થાય. એટલે આવી રીતે એમનું સમર્થન છે. બાકી વશ એટલે કે ને નોકરની જેમ નચાવે એવું નથી કહેતા. ભગવાનના જ્ઞાન પ્રકાશનો, જ્ઞાન શક્તિનો લોકોમાં કલ્યાણ માટે ઉપયોગ કરી શક્યા, એ અપેક્ષાએ. હેડિંગ: માત્ર વાતને સમજો. આત્મા જાણવા માટે ખાલી વાતને જ સમજવાની છે, કરવાનું કંઈ જ નથી. સાહેબ, શું વાત છે? હકીકત મૂળમાં કહી દો ને મને. દાદાની આ ટોકેટિંગ લેંગ્વેજ જ છે. અમે ભગવાન સાથે વાત કરતા હોય, પૂતગલ સાથે વાત કરતા હોય, બેગ સાથે વાત કરતા હોય, કપરકાબી સાથે વાત કરતા હોય, સામાના ગધેડાની મહી બેઠેલા ભગવાન સાથે વાત કરતા હોય. તો પણ એમની એક સ્પેશિયલ ટેકનિક છે. એ જુદાપણાની પણ જાગૃતિ રહે, અને દરેક અસ્તિત્વ એના ગુણધર્મ સહિત હોય છે. એટલે અસ્તિત્વ બોલતું હોય ને, એના ગુણધર્મ, એનો સ્વભાવ પ્રદર્શિત કરતું હોય એવું સમજાય. અને જે આખું વિજ્ઞાન એ કહે ને, બધા જ એ જે અસ્તિત્વ છે એના બધા જ પર્યાયો પોતે દેખી શકે અને એની પાસે બોલાવતા હોય, એવી રીતે એમની લેંગ્વેજ નીકળે છે આખી. ભગવાન કરી શકે આવું દાદા કહી શકે અમે. એટલે આ અપેક્ષા, એ કૃપા ઉતારો ભગવાન. એટલે પોતે માલિક થતા નથી ને, ભગવાનનો પ્રકાશ તો છે જ ને, એના અજવાળામાં તો બધું થઈ રહ્યું છે. આ શુદ્ધ પ્રકાશ એટલે એનું કલ્યાણ કરી નાખે. એ પ્રકાશને વાળનારો કોક જોઈએ ને, એ અમે વાળી શક્યા. અમારી પાસે ભગવાન જેવો સ્વભાવ અમારો થયો. કહે છે ને ભગવાન નિરાલંબ છે, અમે નિરાલંબ થયા. એટલે ભગવાન જોડે અભેદ. હવે એ ભગવાનની પર પ્રકાશથી, કૃપાથી કામ કરાવીએ છીએ લોકોનું. એટલે ભગવાનને અમે પ્રાર્થના કે દાદા ભગવાન કૃપા ઉતારજો. નથી કહેતા દાદા ભગવાન અમારી ભૂલો બતાડે છે, જે સૂક્ષ્મતર સૂક્ષ્મતમ, એટલે એ ભગવાનનો પ્રકાશથી લોકોનું કલ્યાણ કરે છે. એટલે પોતે આ શું છે કે અહંકાર એવો છે ને કે હું જાણું છું કહી શકે, મને જ્ઞાન થયું કહી શકે, ત્યારે એ અહંકારને પોતે થવા દેતા નથી. એમાં ભગવાનના પ્રકાશમાં મને દેખાયું, અનુભવાયું, એટલે ભગવાન જ કૃપાથી ચાલે છે. એટલે ખાલી પ્રકાશ, પ્રકાશ મૂળ ભગવાન પ્રકાશ સ્વરૂપે કરી શકે એવું છે નહીં, પણ એ શુદ્ધ પ્રકાશ એવો છે ને, અનંત ઐશ્વર્યવાળો છે, અનંત શક્તિવાળો છે, અનંત સુખનું ધામ છે. અને એ નિરાવરણ થયો એટલે અનંત સિદ્ધિઓ પ્રગટ થાય, કલ્યાણનું કામ જબરજસ્ત કરી શકે. પણ ખાલી એક દાદા દાદા એટલે આ તો એક એમનું વ્યવહારિક શબ્દ સ્ટેટમેન્ટ છે. ભગવાન વશ થઈ ગયા એટલે આપણને લાગે નોકર વશ હોય ને એવું, તો કે એવું નહીં, ભગવાનની કૃપાથી જગતનું કલ્યાણ કરી રહ્યા છે. ભગવાન એટલે વિતરાગ ભગવાન છે, પ્રકાશક, પણ કેવળ જ્ઞાન પ્રકાશ છે. અને પોતે જેવો ભાવ કરે ને એવી શક્તિઓ પ્રગટ થઈને લોકોનું કલ્યાણ થાય. પૂજ્યશ્રી, આપે કહ્યું ને કે દાદા બેગ જોડે વાત કરતા, કપ્રકાવી જોડે વાત કરતા, તો એ લોકોનો રિસ્પોન્સ આવે. એ ખરેખર એના નિમિત્તે પોતાને આખું જ્ઞાન પ્રગટ થાય, એની જે અસ્તિત્વના ગુણધર્મ સહિત, સ્વભાવ સહિત. એટલે આ જો ને આ સરસ વાત વાંચીએ આપણે, જો કેટલું સુંદર ફોડ મૂક્યો છે એમણે. દીપકભાઈ, અહીંયા ભગવાન એટલે 360 ડિગ્રીવાળું પૂર્ણ 60 ડિગ્રી એ જ કે છે, એને જ વાત કરે છે. ભગવાનની ડેફિનેશન આપણે ઘણી વખતે જુદી આવે છે. એટલે આ શું છે કે કઈ સંદર્ભમાં વાત બોલાય છે ને એ પ્રમાણે એનો અર્થ. હવે અહીંયા શુદ્ધાત્મા એ જોનારી પ્રજ્ઞા આ ખરેખર મૂળ આત્મા કહેવા માગે છે, કારણ ઉપર પૂછ્યું છે મૂળ સ્વરૂપે એ જ કહેવા માગે છે. પણ એવું થયું છે કોક કોક જગાએ, પણ એનો સ્પષ્ટ આટલું સમજવાનો કે ભગવાન એટલે મહીવાળા કેવળ જ્ઞાન સ્વરૂપ, 14 લોકનો નાથ. એનું શું છે કે આગળ પાછળ રેફરન્સમાં હોય જ છે, એ પોતે જે કહેવા માગે છે એની 2-3-4 રીતે વિગત ખોલી કરી જ હોય છે ઘણી ખરું. પૂજ્યશ્રી, અહીંયા કીધું ને કે આપણા મહાત્માઓ તો મને આધીન થઈ ગયા, પણ નિરાલંબ આત્મા આધીન થવું જોઈએ, એના ઉપર જરા ફોડ પાડો. નિરાલંબ આત્મા શું છે કે પેલું ભગત ભગવાનને ભક્તને આધીન કહે ને તો મહાત્મા કહે છે શુદ્ધાત્મા મારે આધીન થઈ ગયા કે છે. શુદ્ધાત્મા તો મૂળ વસ્તુ નથી કે છે, મૂળ વસ્તુ તો 14 લોકનો નાથ ભગવાન મૂળ વસ્તુ છે. અને જેટલા નિરાલંબ થઈશું એટલું ભગવાન વશ થશે. અત્યારે તો મહાત્માઓને અંતરાત્મ દશા છે, હજુ ઘણું આગળ મંજિલ કાપવાની બાકી છે. એટલે એને વશ થયા આધીન થવું એટલે એક્ઝેક્ટ શું કહેવાય છે? આધીન એટલે આ એક જાતનો દાદાનો છે, પટેલની ખુમારી છે, ભગવાન મને વશ થઈ ગયો છે, મારે શરણે આવો તારું કલ્યાણ કરી નાખીશ. તો પછી પોતે કરતા નથી, ભગવાનને પ્રાર્થના, ભગવાન એનું કલ્યાણ કરજો. એટલે દાદા ભગવાનની કૃપાથી એને પ્રગટ થાય છે બધું. એટલે પણ આ પટેલની ખુમારી ને બધી ભાઈ બાપો એ રચનાર નથી, એટલે આપણે જેમ માનતા ને બધી જાડા ખરી પડે થોડા. એટલે કેટલી મોટી વસ્તુ છે આત્માને, એટલે મોટું જ ને. અને જો ને આજે તીર્થંકરોની કેટલી સામર્થ્ય હોય છે, તો એ બધી ભગવાનની શક્તિ પ્રગટ થઈ કહેવાય, નિરાવરણ થઈને કલ્યાણનું કામ કરી શકે. પણ આ જો ને આ ટોર્ચ આત્મા હોય, અંધારામાં કેટલી ઠોકરો ખાત, આપણને ખબર હોય પગ નીચે કંઈક કાંટો લાગ્યો છે પણ દેખાતો નહોતો, પગમાં પેસી ગયો કે છે. અને અજવાળું હોય તો દેખાય ને, એ જંગલમાંથી પણ આરપાર નીકળીને ગામમાં પહોંચી શકે. એ અજવાળાનો ઉપયોગ કર્યો તો કરી શકવાની શક્તિ, એટલે અજવાળું પોતાના હાથમાં છે, જેવો ધારે તેવો ઉપયોગ કરી શકે. એટલે ચાહેસો જ્ઞાની કરે, એ અપેક્ષા એ કહે છે, પણ સંસારનું નહીં, મોક્ષ તરફનું. સંસારનું તો બાય પ્રોડક્શનમાં સારું થઈ જ જાય. મૂળ હકીકત કહી દો, ચાલો દાદા સંભળાવે છે. ત્યારે કહે આ છે અને આમ છે, બોલો આ વિનાશી છે અને આ વિનાશીના સગા માત્ર બધાય વિનાશી, વિનાશીની જરૂરિયાત માત્ર વિનાશી, અને જેને જરૂરિયાત નથી, જે નિરાલંબ છે તે હું છું. બોલ હવે આત્મા સમજી લે ને એક ફેરો, જ્યાં કોઈ દાડો દુઃખ અડે નહીં એ તું. કોઈ પણ સ્થિતિ એવી નથી આ જગતની કે એમાં તને દુઃખ અડે છે, તે ફાંસીની સજા થાય તોય તને અડે નહીં એ તું. અને એ તું ને પહોંચ્યો તો પછી રહ્યું નહીં કંઈ. આ છે અને આમ છે, તું આત્મા છે અને બીજું બધું અવસ્થાઓ વિનાશી છે. વિનાશીના કનેક્શનવાળા બધું વિનાશી. આંખે વિનાશી, આંખેથી જે દેખાય બધું વિનાશી. કાન વિનાશી, કાનથી જે સંભળાય વિનાશી. જીભ વિનાશી, જીભથી બોલાય કે જીભથી ચખાય બધું વિનાશી. એ બધી રીતે તાળો બેસાડી કે ભાઈ બધું વિનાશી, આ કનેક્શનવાળા બધાય વિનાશી અને તું અવિનાશી. જ્યાં કંઈ પણ દુઃખ અડે નહીં, જેટલો ભાગ અડે છે દુઃખ એ બધું વિનાશી સુધી અડે છે, અને એને જાણનાર ને દુઃખ અડી ના શકે. એ જ તારું સ્વરૂપ છે, એમાં તું આવું કે છે. ફાંસી થાય નહીં, કોઈ પણ જીવને કોળીબાર કરે પછી મરી ગયો તો બીજો જન્મ લે જ છે ને, માટે દેહ કપાઈને પડ્યો પણ પોતે આત્મા તો મર્યો નથી, બીજો અવતારમાં આવે જ છે. એટલે આ બળી જાય, કપાઈ જાય, ગોળીબાર થાય, ફાંસી ચડે, આત્મા બીજો અવતાર લે જ છે, માટે આત્માને ફાંસી ચડી જ નહોતી. આ ડેડ બોડીમાં જુઓ ને તો એ કયો ભાગ જુદો છે ને દેખાય છે, કયો ભાગ આખું દેખાય, હાથ પગ મોઢું બધું જે હતું તેનું સ્વરૂપ અમૂર્ત ભગવાન અહીંથી નીકળી ગયો, અને એ ભાગ આપણે છીએ. આ મૂર્ત દેખાય છે જેને સંયોગ અડી શકે ને એ બધો ભાગ વિનાશી છે, એ આપણું સ્વરૂપ નથી. એ આત્મામાં આત્માને દેહ હતો નહીં, આત્માને દેહ હોતો નથી, આત્માને દેહ સંબંધમાં જ નથી, પડછાયાની જેમ પાછળ ફર્યા કરે છે, પોતે જ્ઞાન જ સ્વરૂપ છે. એવા આત્માને ઓળખ્યો અને એમાં આવી ગયો, એ નિરાલમ થયો કહેવાય. એ પહોંચ્યો પછી કશું કામ બાકી રહ્યું નહીં કે છે, ત્યાં પહોંચ કે છે. અને આ હકીકત છે, કાયમ માટે આ સત્ય છે. તે પ્રગટ મેં જોયેલો છે અને હું તે તમારામાં દેખી શકું છું. તમને દેખાડ્યા છે ખરા, પણ તમને જેટલું તમારી ભાષામાં હોય એટલું સમજાય. પેજ 325. શબ્દથી તમે દેખી શકો પણ મૂળ સ્વરૂપે ના દેખી શકો, નિરાલંબ સ્વરૂપને ના દેખી શકો. આ શુદ્ધાત્મા એ તમારું મૂળ સ્વરૂપ અત્યારે શબ્દથી છે. અમે નિરાલંબ સ્વરૂપને પકડેલું હોય એટલે જગતની કોઈ ચીજ અમને અડે નહીં, નડે નહીં. એટલે એ સ્થિતિમાં અમે બેઠેલા નિરાલંબ. એ સ્થિતિ એટલે અમને તો કોઈ જગ્યાએ મતભેદ ના હોય, કશું જ ના હોય ને, કારણ કે કોઈ અવલંબન જ અડે નહીં ને. અમારી દશા નિરાલંબ એટલે અમે સમજી શકીએ કે જો અમે અત્યારે આ દશાએ પણ નિરાલંબ રહી શકીએ છીએ તો વિતરાગો કેવા નિરાલંબ રહેતા હશે? પ્રશ્ન કરતા. આપ તો નિરાલંબી છો દાદાશ્રી. નિરાલંબી તો મહી આત્મા, પણ આ ટેકો તો ખરો ને, આત્મા નિરાલંબી. નિરાલંબી થયા તેથી ભગવાન વશ થઈ ગયા, નહીં તો વશ થાય જ નહીં ને. કોઈ પણ ચીજનું અવલંબન છે ત્યાં સુધી વશ થાય નહીં ભગવાન. એટલે કહે છે ને આત્મા નિરાલંબી, પણ મને એટલે પણ આ મૂળ ભગવાનનો મને ટેકો તો ખરો ને કે છે. મૂળ ભગવાન, મૂળ આત્મા નિરાલંબી. અમે નિરાલંબી થયા તેથી ભગવાન અમને વશ થયા. એટલે ભગવાન નિરાલંબી છે, મૂળ આત્મા નિરાલંબી છે, અને હું પણ નિરાલંબી થયો એટલે ભગવાન જોડે અભેદ થયો, ભગવાન મને વશ થયા કે છે. હેડિંગ બધામાં હું જ જુએ તે સ્પીડીલી. હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું, પણ એ આત્મા ખરો, પણ એ તો મોબારું કહેવાય. જે મુંબઈ બોલ્યા એટલે મુંબઈ તો એની જગ્યાએ છે, આપણે બોલ્યા તો ના આ શબ્દ એવો છે તમને મૂળ જગ્યાએ પહોંચાડશે, સાધન છે આ, સાધ્ય પેલું મૂળ સ્વરૂપ છે. એટલે હવે આ શબ્દના આધાર તમે બોમ્બે પહોંચી શકશો. આ શબ્દ પકડી રાખજો કે છે. જો બીજું બોલ્યું કે ભાઈ પુના તો બીજે તમને લઈ જશે, મદ્રાસ તો બીજે લઈ જશે, બોમ્બે બોલશો તમને આ જગ્યાએ લઈ જશે. તો કે હું આત્મા છું ને આત્મા કહીને કે મારો આત્મા પાપી ને મેં બહુ પાપ કર્યા છે ને એ બોલશો તો બીજે સ્ટેશન જતા રહેશો. જ્ઞાનીએ આપેલો શબ્દ બોલશો તો મૂળ સ્વરૂપમાં પહોંચાડશે ઠેઠ. પછી દીપભાઈ દાદાનું કે છે કે વિતરાગો કેવા નિરાલમ રહેતા હશે? વિતરાગો જ્ઞાની પુરુષથી વધારે એનું પદ એમને એ 4 ડિગ્રી ઉપર ને, કેવળ જ્ઞાની પરમાત્મા એક ડિગ્રીમાં તો બહુ ફેર પડે કે છે. જબરજસ્ત ઐશ્વર્ય હોય અને જબરજસ્ત પ્રભાવ પડે એનો બધું, એટલે બહુ જ એક ડિગ્રીમાં તો ઘણો ફેર પડે બધું. આજે મહાવીર ભગવાન આજો શાસન અધિકારી એ કહેવાય, એમનું શાસન કહેવાય, અમે કહે છે ને કળશ કહેવાય, સપોર્ટ કરનારા. એટલે મૂળ પુરુષ એ જ આજે મૂળ પુરુષ કહેવાય. કેવળ જ્ઞાની અને એમના દર્શનથી જ કેવળ જ્ઞાન થઈ જાય, એટલું બધું સામર્થ્ય એમનું, પ્રભાવ પડે. આમને તો જ્ઞાન વિધિ કરાવીએ ત્યારે પહેલાંના આવરણ તૂટે, થોડું થોડું કરતાં કરતાં ચડે. પણ કહે છે કે અમે મૂળ સ્વરૂપ જોયું, એમણે જે જોયેલું તે અમે જોયું છે, જગત ક્યારેય ના પહોંચી શકે. આ જ્ઞાનીઓ જે કુનકુંદાચાર્ય, કૃપાળુદેવ જેવા પહોંચી શક્યા, અથવા મહાવીર ભગવાન વખતે જે કેવળ જ્ઞાની થયા એ બધા પહોંચી શક્યા. પણ સામાન્ય જગત જે હજુ આ ધર્મનું આરાધન કરે છે એ દ્રષ્ટિમાં એ ના આવી શકે, એટલું બધું હાઈ લેવલની દશા અમે પહોંચી શક્યા. ત્યારે જો ને આ વાણી કેટલી આમ જબરજસ્ત ખુલ્લી, આમ શબ્દે શબ્દ આપણને લાગે એક કાનો માત્ર ફેરફાર કરવા જેવો નથી, એટલી બધી અદ્ભુત વાત મળે છે આપણને. એ શબ્દો જ્ઞાન છે, એ જે દેખી રહ્યા છે એ શબ્દ દ્વારા નીકળી શકે છે. જેમ તમે પ્રશ્ન લખીને મોકલો છો ને, એ કાગળમાં લખો છો, એ કાગળ કશું નથી, તમારું જ્ઞાન થ્રુ આ મશીનરી બહાર લખાય છે. અને પછી વાંચું છું ત્યારે આ મશીનરી વાંચે છે, મને જ્ઞાન ઉત્પન્ન થાય છે કે આ શું કહેવા માગે છે. એટલે જ્ઞાનની જ આપલે થાય જગતમાં, પણ અજ્ઞાન કહો કે રિલેટિવ જ્ઞાન, નિરાલંબનું આપલે ના થઈ શકે. પણ એ છેલ્લો શબ્દ એવો હોય છે કે એ શબ્દનું પછી સમજ આવે ને તે આપણી દ્રષ્ટિ નિરાલંબમાં પહોંચે, અને એ પોતે ત્યાં પહોંચેલા છે એટલે એમના શબ્દો આપણી દ્રષ્ટિ નિરાલંબ સુધી પહોંચાડી શકે. અને વિતરાગો એનાથી ઊંચી દશામાં, એટલે પોતાની કમી દેખે છે કે છે અમારે હજુ ઘણી જગ્યાએ વર્ણન કર્યું છે, અમારી કેટલી કચાશ છે. પૂછે એવું હોય કે દાદાને નિર્લામ દશા જોયું અને વિતરાગો તો નિર્લામ દશા પામી ગયા કે થઈ ગયા, એટલે અનુભવ્યા અને નિરંતર રહી શક્યા. આ નિરંતર ન રહી શક્યા. અચ્છા, રહી ના શક્યા એટલે 10 મિનિટ રહેવાય ને 2 મિનિટ ના રહેવાય, એના જેવું નિર્લામ દશામાં ના રહી શકે. હા, અને સંજોગનું દબાણ છે એટલે ધક્કો વાગે એટલે પાછું છૂટી જાય, પાછું આવવું પડે. અને એમને ગમે તેવું એમની અનંત શક્તિ પ્રગટ થયેલી છે. નિરાલંબને ડિસ્ટર્બ એટલે પેલું હિસાબ જ એવો પૂરો થઈ ગયો છે કે રિલેટિવમાં ના કીધું ઉપસર્ગ જેવું આવે, મરણ તુલ્ય વેદના આવે, તોય પણ પોતે આત્માથી છૂટા ના પડે, આત્મારૂપ જ રહી શકે. અને અમને સમયે સમયે એ રહી શકે, અને અમે કે અમે ક્ષણવર્તી રહી શકીએ છીએ, અમુક સમય છૂટા થઈ જાય છે. પણ આમાં આપણી માટે તો કે ને 14-2 કલાક પછી પૂનમ થવાની હોય ને, આપણે શું અંધારાને શું ફરક પડે, આપણી માટે તો અજોડું પૂરેપૂરું કહેવાય. એમની રીતે કહે છે કે તો જ એમની પૂર્ણાવતી થાય. જો હું પતી ગયો કહે ને તો પછી અટકી જાય ત્યાં. એટલે નિયમ જ એવો છે કે પોતાની કચાશો દેખાડે કે ના અમે એના કરતાં નીચા છીએ, કેટલા ઊંચા છે. અને એ જ એમની આરાધના થાય છે ને એ પૂર્ણતા એમને પમાડશે એનાથી. અને પૂછશે એક આ નિરાલમ થયા તેથી ભગવાન વશ થઈ ગયા. હા, બીજું મળ્યું કે કોઈ પણ ચીજનું અવલંબન છે ત્યાં સુધી વશ થાય નહીં, થાય નહીં. હા, એટલે આપણે જે આગળ ટોર્ચની વાત કરીએ તો બહુ અદ્ભુત એક્ઝામ્પલ હતો, અને એમાં એડોન આ બધું કરી શકાય. એટલે એ સરખા સ્વભાવવાળા થયા છે. ભગવાન વશ કેવી રીતે થાય તો એના બધા બીજા આપણને કનેક્શન મળે. કાંઈ જોઈતું જ નથી, પહેલેથી હતું, અને જ્યારે શું જોઈએ છે મળી ગયો, દુનિયામાંથી છૂટા થઈ ગયા. એટલે ભગવાનના સ્વભાવ થયો ને એટલે ભગવાન વશ થયા કે સ્વભાવ. પૂજ્યશ્રી આપ કહે છે ને દાદા નિરાલંબી તો મય આત્મા, પણ આ ટેકો તો ખરો ને, એટલે જે ટેકો ભગવાનનો ટેકો અમને ખરો, એમનું જ મને મળ્યું. વાત કહેતા પાછી આવી ગઈ હતી. આ ટેકો એટલે આ રીતે અપેક્ષા કે ભાઈ બધી રીતના એ અનંત શક્તિ આ તે બધું એમને જોયું, જાણ્યું, અનુભવ્યું, એ ભગવાન અમને વશ થયા છે. એટલે એમની જે આપણે જેમ આપણે સેઠ હોય ને, આપણે ખૂબ મહેનત કરીને એને રાજી કરી નાખીએ, એ પછી આપણે કંઈ બધું જ કરવા દે. એ ખરેખર ભગવાન ઉપરી હતા, પણ પોતે સિન્સિયર ને એટલે ભગવાન રાજી થઈ ગયા. એટલા બધા રાજી થયા, હવે તારી જે ઈચ્છા એ બધી પૂરી કરી આપીશ. એટલે ભગવાન વશ આ રીતે થયા છે. એટલું બધું રાજી કર્યા છે ભગવાનને કે હવે ભગવાન તારી જે ઈચ્છા હોય બધી હું તને સહાય કરીશ, એવી રીતે એમ કહેવા માગે છે. હતા ભગવાન જ ઉપરી, પણ ભગવાનને રાજી કર્યા એટલે ભગવાન હવે એમને આધીન. તારે નહીં, આપણે બોસ કેવા ખુશ થઈ જાય ને, પછી આપણે આંધળો વિશ્વાસ આપણી પર, જે કહીએ જેટલો ખર્ચો જે પરચેસ આ તે બધામાં સાહેબ કે નહીં આપણો આ જે કહે ને બધું ફાઇનલ કહેજો. એવી ઓથોરિટી એમને ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ જેવા ઓથોરિટી આવી ગઈ. સરમુખ અત્યાચાર એમના હાથમાં આવી ગયું, કુલમુખ પત્ર. એટલે એ અપેક્ષા કે ભગવાન વશ થઈ ગયા, ભગવાન આધીન થઈ ગયા. અને એમનો ટેકો એમ પાછો છે. અને આ તો છે, પણ એમ એ તો કોઈ જગ્યાએ વર્ણન આવે છે કે દાડામાં દરેક કાર્ય અમે ભગવાનની આજ્ઞા લઈને જ કરીએ છીએ. 24 કલાક દાડામાં 1000 વખત ભગવાન નમસ્કાર કરીને ડગલું માંડીએ. ભગવાન બોલો હવે કેટલું આધીન, એક એક ક્ષણે આજ્ઞા પોતે લઈને ચાલે છે ભગવાનની. દાદાનો પેલા એક્સિડન્ટ જેનું કંઈ ડગલું બે રીતે ભગવાનની આજ્ઞા લે અને દરેક ક્ષેત્રના દિશાના બધાના અધિપતિ દેવો હોય તો બધા દેવોની પણ આજ્ઞા લઈને ડગલું માંડે. એમને એમ પોતે સ્વતંત્ર કહીને મારી રીતે ગમે તે કરું એવું નહીં, કમ્પ્લીટ આધીનતાવાળા. અને ત્યારે ભગવાન એમને આધીન થાય. પોતે એટલા બધા આધીન છે, 1000 ગણા એ પોતે આધીન રહે છે. લોકોનું કલ્યાણ કરવા માટે ભગવાન એમને છૂટ આપી, શક્તિ આપી, એના જેવું. દાદા કે અમે ઘરની બહાર એક ડગલું મૂકીએ ને તો એ વિધિ હોય, બહુ વિધિ હોય. બધાને પ્રાર્થના કરી આજ્ઞા લઈ નીકળવાના. આપણે તો દાદા ભગવાન તમે જોડે રહેજો કહીએ એટલે પચી ગયું. એ પછી એ બધું સંભાળી લેશે આગળનું. પછી હજુ તો પ્રવેશ કર્યો મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં પ્રવેશ થઈ ગયો. હવે તમારો પ્રવેશ ત્યાં પૂર્ણ થશે જ્યારે નિરાલંબ આત્મા ભેગો થશે. ત્યારે પ્રશ્ન કરતા, હવે શુદ્ધાત્મા થયા પછી બીજા કોઈ અવલંબનની જરૂર ખરી? દાદાશ્રી ના, આ બધા અવલંબન છોડાવીને શુદ્ધાત્માનું અવલંબન આપ્યું. આ અવલંબનમાં બધું આવી જાય ને પહેલાં અવલંબન છૂટી જાય, પછી આ અવલંબન જે રહ્યું તે એની મેળે જ છૂટી જાય. આ શુદ્ધાત્મા શબ્દાવલંબન છે, તે શબ્દે એની મેળે છૂટી જાય અને નિરાલંબ થઈ જવાશે. આગળ વાત આવી કે અનુભવ પોતે પોતાના અનુભવ સ્વરૂપે રહેશે. પછી શબ્દ નહીં હોય ત્યાં. અનુભવથી એ જ્ઞાયક પદ, જ્ઞાતા દ્રષ્ટા પદ અનુભવપૂર્વક પોતે વર્ત્યા કરશે. પછી વાપરવું એ નહીં પડે કે મને આમ જુદો છું, નામ જુદો છું. સ્વાભાવિક પોતે આત્મા સ્વાભાવિક થઈ ગયો, નાયક થઈ ગયો. એટલે કે આ શબ્દ એની મેળે છૂટી જશે, આપણે છોડશો નહીં હમણાં કે છે. પેજ 326. પ્રશ્ન કરતા, તો પછીથી એ જ્યારે અવલંબન સારામાં સારું શ્રેષ્ઠ આપે કહ્યું, તો પછી બીજી ક્રિયાઓ ધારો કે ન થાય તો વાંધો ખરો? દાદાશ્રી ના, આ તો કશું ન થાય તેનો વાંધો નહીં, અને થાય તેમાં તન્મયાકાર થઈને છે તે કસડાવવું નહીં. મહી જોયા કરીએ. હા ભાઈ, એક સરસ વાત મળે છે આપણને. કારણ ન થવું કે થવું, ક્રિયા કરવી કે ન કરવી એ ખરેખર પર સત્તા છે. તો પછી ન થાય તોય વાંધો નથી, થાય તોય વાંધો નથી, પણ થાય તો શું કે તેમાં તન્મયાકાર થઈને ઘસડાશો નહીં કે છે. એ તન્મયાકાર થવું એ મોહવશાત તન્મયાકાર થાય અથવા ચારિત્ર મોહવશાત તન્મયાકાર થાય. તો એ ન થવા દેવા માટે પુરુષાર્થ કરવો પડશે, તપ કરવું પડશે. અને તપથી પછી છૂટા પડી અને શું થઈ રહી છે ક્રિયા એને જુઓ. એટલે આ કહે ને કરવાપણાથી શું કરવું ને શું ના કરવું, એ ખરેખર કંઈ પણ કરવાપણું એ મોહનું સ્વરૂપ છે. એમાં ધોળા કપડાં પહેર્યા ને ભગવા કપડાં પહેર્યા ને કપડાં વગર ફર્યા ને આમ પહેર્યું નહીં ને તપસ્યા કરીને આમ ખાવાનું બંધ કર્યું, બધું મોહનું સ્વરૂપ છે. હવે શું બને છે જોવું એ જ્ઞાન દશા છે, નિર્મોહી દશા. એમાં ન કરવું એ ખાડામાં નથી પડતા, કરવું એ ખાડામાં નથી પડતા. શું બને છે જોયા કરવું એ નામ જ્ઞાન દશા. અને બસ મારે ઘર છોડવું છે, વનમાં જવું છે તો કે એ મોહ દશા. એ ઘરને કંઈક ખસેડે છે અને વનને પકડે છે, ખાવાનું ઓછું કરે છે, મૌન ધારણ કરે છે. કે સાચું મૌન તો એ બધું એ મૌનના સ્વરૂપો છે. અને જ્ઞાન દશામાં કરવાપણું જ ખલાસ થઈ જાય છે. કંઈ નથી કરવું એ ખાડામાં પડતા નથી, શું કરવું આમ કરી નાખવું એમાં પડતા. શું બને છે જુઓ, આ પૂતગલ જે પૂર્વે મોહ કરેલા એનાથી પૂતગલ ચાર્જ થયેલું છે, ચાર્જ પૂતગલ આજે ડિસ્ચાર્જ થાય છે. એ મોહવાળું નીકળ્યા કરશે. એમાં કપડાં પહેરવા પડે, વાથું ઓળવું પડે, પણ એને નથી કરવું એ ખાડામાં પડવું નથી, કરી નાખું જલ્દી એ ખાડા બને. શું બને છે જોયા કરો. અને એ નિર્મોહી દશા છે, વિતરાગ દશા છે. એટલે બહુ એક જ વાક્યમાં તો આખો સિદ્ધાંત ખુલ્લો થાય છે. શું થાય તેમાં તન્મયાકાર થઈને ઘસડાવવો નહીં, અહીં જોયા કરીએ. દીપકભાઈ, તો પછી આપણે જે અત્યારે આ સપોર્ટિંગ વસ્તુઓ કરીએ છીએ આત્મા પુરુષાર્થ માટે, તો એમાં કઈ રીતનો નિશ્ચય રાખવાનો કે વિધિ વાંચન સામાયિક પ્રતિતનને કહેવાનો સરસ કરો, ચાલુ થઈ ગયું કહેવાય ને આપણેથી. કેતનભાઈ સરસ નિયમ, સિન્સિયર રહો કહેવાનો, પોલ નહીં મારવાની, આવું ના કરો. એક નિશ્ચય કર્યો પછી સિન્સિયરલી પૂરું કરો કહેવાનું. સરસ કરશે બિચારા. પછી થાય ના થાય તો પછી ના થાય તો ક્યાંનું શો હવે આપણે કહેનું આમ કહીશું મને નહીં, પેલા 7 દિવસથી ખાધું જ ના હોય પછી ચક્કર આવીને પડે, ઓહો એને કંઈક સીટી સ્કેન કરાવો અને ફેટ સ્કેન કરાવો. પછી 4 દાડા ખાધું નથી બિચારા, પેલા થોડું થોડું મગનું પાણી આપો, 2-3 દાડામાં રિકવરી થઈ જશે. એવી આ જાગૃતિનો ખોરાક છે બધો. 5 આજ્ઞા પછી વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ, એ ખાધું જ ના હોય ને પછી બધી પ્રકૃતિના દોષો જોર કરે, પછી જ્ઞાન મને રહેતું નથી ને. એટલે પણ તમે આ કશાયોને સામે સામાયિક તો ગોઠવો ને. હમણાં જ આ ડિમ્પલભાઈ વાત કરતા નહીં, આ સામાયિક એલો ભાઈ મોહ ઊભા થાય કચરા પણ વાળી શકાય એવા, આમ ઊભું થતાની સાથે આપણે જાગ્રત જ હોઈએ એટલે પેલું કચરો પર જોર ના કરી શકાય. જેમ પેટ્રોલિંગ પેલું નહીં, ચોરી થતી હોય પછી અમુક ટીમો રોજ ફરતી હોય જીપમાં, આખી રાત ફર્યા કરે. બોલો 1 મહિના સુધી ફરે ને તો 1 ચોર દેખાય નહીં, અને 10 દાડા પહેલાં ફરવાનું બંધ કરે ને ક્યાંક ચોરી થઈ ગઈ હોય. એટલે આપણે કહીને હાજર રહો તો આ ચોરો જમી નહીં જાય. સિન્સિયર રહો. આ વિધિ વાંચન સામાયિક પ્રતિક્રમણ અદ્ભુત દાદાની એને પાવર ભરાય છે, શક્તિ શુદ્ધાત્માની. પછી જાગૃતિ સરસ રહેશે, પછી કચરા જોર નહીં કરી જાય. પણ જેમ સ્થૂળમાં તો કદાચ જીતાય કે દુઃખ ના અપાય કે એ પણ સૂક્ષ્મમાં પોતાના કસાયો જે અંદર થાય છે એ બી ખાલી તો કરવા જ પડશે. સામાયિક ટોપ પ્રયોગ છે નહીં. અત્યારે એક એક સામાયિક થાય છે, જાગૃતિ વધે છે ને. અત્યારે હમણાં બહાર નીકળો અને એક અથડામણ ઊભી થાય તો કેટલું વશ હોય ને કે દખલ થઈ જાય. કેમ તો કરું સામાયિકનો પાવર એટલો વધ્યો છે કે પ્રકૃતિનું જોર નિર્માલ્ય થઈ જાય છે. જો રોજ જ આવી સામાયિક રહે ને તો પ્રકૃતિનું જોર બહુ તૂટી જાય. અને નીરુમાં કાંઈ વારંવાર દાદા ખુદ નીરુમાં પણ 4-4 દાડામાં સામાયિક કરાવતા હતા કે નવરા છો હવે વધારે સામાયિક કરો, આપણે કચરા કાપો. અને પહેલેથી આ જ તમે આત્મા થઈને જોનાર એક સામાયિકમાં જ જોનાર પદમાં હોય છે. ઉત્તમ, ઊંચામાં ઊંચી ઉત્કૃષ્ટ જાગૃતિ કહેવાય. એટલે સ્વાભાવિક જાગૃતિ જ્ઞાયક પદમાં બેસીને પ્રકૃતિને જુઓ છે. એટલે પ્રકૃતિના જેમ ઓક્સિએસિટિલિન જ્યોત મૂકીને એટલે લોખંડ જેવું લોખંડ પણ ઓગળી જાય, તૂટી જાય, કપાઈ જાય. આ પ્રકૃતિના જામી ગયેલા માલ કપાવવા માટે ટોપમોસ્ટ સાધન. ઘણાને અનુભવ છેલ્લા કુદરતી આપણને આ 1.5-2 વર્ષથી એવું ચાલુ થયું, ટાર્ગેટ જુરોન સામાયિકને 9-8 સામાયિકને 25 સામાયિકને એક પાવર લોકોને અનુભવ થયો કે આ તો ફેર પડી ગયો. જે પ્રકૃતિ આખો દાડો આપણને લાચાર પરવશ બનાવી દેતી હતી એ પ્રકૃતિ સામે સ્વતંત્રતા ઊભી થઈ, શક્તિ વધી પોતાને. એ તો છે જ. પેલું ઇવન 15 મિનિટ સામાયિક સવારના કરીએ ને ફરક પડે તો પણ ફરક પડે છે. 15 મિનિટનો પછી 1 ટંક ખાધું સારું લાગે છે, એટલે 3 ટંક ખાને સારી રીતે તબિયત સારી રહેશે. કેટલાય અવલંબન છોડતો જશે ત્યારે નિરાલંબ આત્મા ઉત્પન્ન એટલે કે પ્રાપ્ત થાય છે, જેને કેવળ આત્મા કહેવાય છે. તે ત્યાં આગળ વાત પૂર્ણાહુતિ થાય છે. કેટલા સ્ટેશન જાય ત્યારે પછી છેલ્લું સ્ટેશન નિરાલંબનું આવે. અને તે તમને આવી જ જવાનું છે. ઉતાવળ કરવાની કંઈ જરૂર નથી. અને ઉતાવળ કરવી હોય તો હું જોતા જોતા ચાલજો ને. બધામાં મેં હું મોઢામાં, મનમાં, ચિત્તમાં, દરેક જીવ માત્રની અંદર ભગવાન સ્વરૂપ છે. મારી મય જે સ્વરૂપ છે તે જ એનામાં છે. એટલે મારું જે સ્વરૂપ છે એ સ્વરૂપ એનામાં. તો એ રીતે જુઓ, હું જ છું એની મય. કોટલો ગાળ ભાંડી જાય તો ના, ગાળો ભાંડનારો એ હું જ છું, ગાળો સાંભળનારો એ હું જ છું. હું જ છું, અભેદ ભાવ એક જ છું કે છે. જે રીતે પણ બે અભેદ ભાવ તરફ જાઓ, જુદાઈ ના રાખો. દીપાભાઈ, આમાં દાદાશ્રીએ કહ્યું ને કે આ બધા અવલંબન છોડાવી ને શુદ્ધાત્માનું અવલંબન આપ્યું છે. તો કે આ બધા અવલંબન એટલે આ જે મિથ્યાત્વના આધારે જે કંઈ અવલંબન હતા એ કયા મિથ્યાત્વ? હા, એ બધા અવલંબન હતા. એ તો બહુ છૂટી ગયા. અવલંબન એટલે શું? આમાં સરસ ડેફિનેશન મળે છે. આગળ જ કહે છે કે જ્યારે દુઃખ પડે ત્યારે એ સબસ્ટિટ્યૂટ પર જતો રહે. આ જે 352 પાના ઉપર આવે છે કે ખરેખર નિશ્ચય અવલંબન એટલે શું? જેના આધારે મય અડચણ થાય ને ત્યારે એ અવલંબન ઉપર જઈએ, પેલું સબસ્ટિટ્યૂટ મુકાય. એકચ્યુઅલી અપતાણી 12મી ઉત્તરાર્થમાં ધ્યેય અને નિશ્ચય ઉપર એક આખો સત્સંગ છે દાદાનો, 353માં પાને. એમાં બહુ સ્પષ્ટ દેખાય છે કે જરાક નહીં, આ ઉપર દાખલો મૂક્યો છે, જરા વરિસ થઈ એટલે સિનેમા જોવા જતો રહ્યો. તો કે ધ્યેયવાળો કોનું નામ કહેવાય? કોઈ આધાર ના લે, આત્મામાં પેસે. કેવી રીતે? જબરજસ્ત ઠંડી પડી ને એટલે ઓઢવાનું યાદ આવે, એને રજઈ ઓઢે એટલે પોતે આત્માનું સુખ બંધ થયું અને રજઈનું સુખ ચાલુ થયું, એટલે બહાર નીકળ્યો. એટલે કે નીચે આવે છે 300 આ પાના ઉપર 352માં. અવલંબન પરમાં ચોંટે, સ્વમાં જવા માટે તૈયાર થયો હતો પણ બહારનું અવલંબન લીધું એટલે બહાર નીકળ્યો પાછો. એટલે આ જે કહે ને અવલંબન છોડતો એટલે શું કે જરા દુઃખ પડ્યું તો કોના આધારે મને શાંતિ થશે? જરા માથું દુખ્યું અથવા માથામાં જે ગરમ એ થયેલું, શરદી જરાક ફ્લ્યુ, તરત ટાઈની લોહી લઈ લીધી. લોહીનો વાંધો નથી, પણ આધાર આને કંઈક છે, સબસ્ટિટ્યૂટ છે કે મારું દુઃખ મટાડું છે એનાથી. એને જ્ઞાયક પદમાં આવી જવાનું ભાન આવતું નથી. એ દાદા કહે છે કે અમને ગમે તેવું, હજુ મહાત્મા કે વધીને ક્યાં સુધી જાય, ગમે તેવું દુઃખ પડે હું શુદ્ધ આત્મા છું થાય. દાદા કે અમને ગમે તેવું દુઃખ પડે ને અમે કેવળ જ્ઞાન સ્વરૂપમાં આવી જઈએ. એક્સિડન્ટ જેવો એક્સિડન્ટ થયો તો કે હું મારા કેવળ જ્ઞાન સ્વરૂપમાં હતો, દેહને ગમે તે થયું, મને અડ્યું નથી. એટલે આ સબસ્ટિટ્યૂટ રિલેટિવ કોઈ બાબત ન હોવી જોઈએ, રિયલ હોવી જોઈએ. એ સમજ પકડો અત્યારે, જાગૃતિ રાખો. જ્યાં જ્યાં લેવાતું હોય પણ જાગૃતિ રહેશે ને, ધીમે ધીમે રિલેટિવ અવલંબનો છૂટતા જશે, રિયલ મજબૂત થતું જશે. એટલે આ અવલંબનો હવે જ મૂળ છૂટી ગયું, હું શુદ્ધાત્મા થયો, પણ હજુ વૃત્તિઓ કંઈક આધાર ખોડે નહીં. નાના બાબો ટેબલ પરથી પડ્યો એટલે રડવા બેસે ને પછી મમ્મી કોણે પાડ્યું, પછી રડ્યા જ કરતો, ચોકલેટ આપો એટલે ખુશ. એટલે એનું અવલંબન છે, આ ચોકલેટ મળવા માટે રડારડી કરે છે. એવી આ પ્રકૃતિ એવી છે કે રૂઢ દુઃખ પડે ને એટલે પછી એનું મહી પેસતો નથી, પાછું ક્યાંક ખોળે છે નહીં. કેટલાક શીરો ખાઈને સૂઈ જાય, કેટલાક બહાર ફરવા નીકળી પડે, કેટલાક પિક્ચર જોવા બેસી જાય, કેટલાક ટીવી જોવા બેસી જાય, કંઈ દુઃખ ભૂલવા માટે પીવા બેસી જાય. એ ભૂલવાનો સબસ્ટિટ્યૂટ દાદા કે દુઃખ અમે ભૂલીએ જ નહીં, અમે તપ કરીએ અને આત્મા તરીકે રહી અને દુઃખને જોઈએ કયા આધારે ઉત્પન્ન થયું, કોને થાય છે, કયા નિમિત્તે આવ્યું, હું ક્યાં છું આમાં. એટલે એ અવલંબન હવે એક પણ જગાએ આપણું ચિત્ત ક્યાંય જવું જ ના જોઈએ, એવું ધ્યેય રાખો. આજે ને આજે બધું બની નહીં જાય, એવું ધ્યેય રાખમાં હોય. ધ્યેય નામ કે ગમે તેવું દુઃખ પડે કે ગમે તેવું સુખ પડે, ક્યાંય તન્મયાકાર થવું નથી, ક્યાંય ડિસ્ટર્બ થવું નથી, આત્માપણું છોડવું નથી. એ ધ્યેય જરા મુશ્કેલી પડી તો કે તરત દીપકને થયું હું શુદ્ધ આત્મા છું, સંભાવે નિકાલ કરવો છે, એ રહેવું છે. હવે શું ઉપાય કરું, કોને મળવા જાઉં, કોની હેલ્પ લઉં, કેવી રીતે ટાળું, એ અવલંબન સબસ્ટિટ્યૂટ કહેવાય. એ ન થવા જોઈએ, એવો ધ્યેય પકડો, ધીમે ધીમે પહોંચાશે એ ધ્યેય પર. આમાં એવું કહેતું હોય કે જે હું હરીશ છું એ અવલંબન છૂટ્યું અને હું શુદ્ધાત્મા જે અવલંબન પ્રાપ્ત થયું. તો કે એટલે પ્રત્યય કરીને બધા અવલંબન છૂટી ગયા, પણ હજી અનુભવમાં નથી આવ્યું, ત્યાં જાય છે. હરીશપણું છે ને હજુ, એટલે એ ડિસ્ચાર્જમાં અહંકાર છે ને એ હજુ ખોડી રહ્યો છે, હૂંફ લઈ રહ્યો છે, આધાર લઈ રહ્યો છે. હવે એ છોડાવવાના છે. એટલે આ હું છે ને હરીશ તરીકે રહે છે ને એ હરીશપણું છૂટે, આત્માપણામાં આવશે. એટલે પહેલાં આપણે બિલીફ બદલાઈએ. હવે જ્ઞાનથી આત્મારૂપ થવું છે, બિલીફથી આત્મારૂપ થયા, હવે જ્ઞાનથી આત્મારૂપ થવું છે. એટલે અનુભવથી એ ક્યારે થાય, તો કે હરીશપણું, પોતાપણું બધું છૂટતું જાય, આત્માપણું વધતું જાય. હવે અવલંબન છે એ છોડતા જવાનું કે એની મેં તો છૂટતું જાય? જાગૃતિ છોડવા શબ્દ વાપરાયો જ ખરો, પણ એ જાગૃતિ રાખો. જે મેં વૃત્તિ ઊભી થાય ને, હું કંટાળ્યો છે, લાવ જરા ટીવી જોઈએ સમાચાર, તે વૃત્તિ જાય ને એટલે કે ઊભો રે ભાઈ, આપણે આ બાજુ આવો. એટલે આટલું છતાંય ગયો તો અમારો તારામાં પક્ષ નથી, તો ખોટે રસ્તે જાય છે, આ મજા નથી, આપણે વાંધો ઉઠાવો. ધીમે ધીમે રસ ઓગળી જશે, આપણે એ વૃત્તિઓ ખલાસ થશે, નિવૃત્ત થઈ જશે. આપણે એ લાવવા માગીએ છીએ, કાપી નાખવું નથી, અટકાવતા નથી, પણ જાગૃતિ રાખવા માગીએ છીએ કે આમાં મજા નથી, આ સુખ લેવા જેવું છે, એની ડીવેલ્યુ થઈ ગઈ, એમ કરતાં કરતાં છૂટી જશે. બરાબર. અને માયું ને કહું હું જોતા ચાલજો ને, બધામાં એમાં એ જે છે આત્મારૂપ જોવાનું કે પેલી પ્રાર્થના છે ને કે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, અને બીજું કે હે શુદ્ધાત્મા તમે જુદા છો, હરીશ જુદા. એટલે મૂળ સ્વરૂપ અને આ સ્વરૂપ એ બેમાં ભેદ પડે છે. મૂળ ભગવાન જુદા અને હરીશ જુદો. પછી મને તમારી સાથે અભેદ થવા એવી કૃપા કરો, અને હરીશ શું કરે છે એનો જ્ઞાતા દ્રષ્ટારો એ મને શક્તિ આપો. એ પ્રાર્થનામાં હેલ્પ કરે. હા, એ બધી હેલ્પ થાય ને ચોક્કસ. આપણી માટે એ સાધન છે. આ ટુકડે ટુકડે, પગથિયે પગથિયે, સ્ટેપ બાય સ્ટેપ આ સાધનોના ઉપયોગ ગોઠવશું તેમ છૂટાપણો વધશે, ઉપયોગ વધારે શુદ્ધ રહેશે, અને આગળની દશામાં પહોંચાશે. હેડિંગ પરાવલંબન, આલંબન, નિરાલંબન. રિલેટિવ એટલે પરાવલંબન કહેવાય. કમ્પ્લીટ રિલેટિવમાં જ બેઠો છે, કોકના આધારે જ જીવે છે. આલંબન એટલે હું શુદ્ધાત્મા છું એ આલંબન થયું, અંતરાત્મ દશા. પેલી જીવાત્મ દશા, અંતરાત્મ દશા એટલે આ શુદ્ધા અવલંબન લીધું, પણ શબ્દાવલંબન અને જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન. અને પછી નિરાલંબ એટલે પૂર્ણ પરમાત્મ દશા, એબ્સોલ્યુટ. એટલે ત્રણ સ્થિતિ છે. એનું વિગત દાદાએ ખુલ્લી કરી છે આમાં. દીપકભાઈ અહીંયા જે કહે છે ને મોઢામાં, મનમાં ને ચિત્તમાં મય હું, મય હું, એટલે શું કહેવા માંગે? એટલે આવું વાણીથી, ચિત્તથી અને મનમાંય હોય, એટલે મન વચન કાયાથી અને અંતસ્કરણથી. પણ તમે આત્મા રૂપે બધે જુઓ, જુદાઈ ના રાખો, હું જ છું. એટલે મનમાંય હું છું ને ચિત્તમાંય હું છું. મનમાં નહીં, એની મય દેખાય ત્યારે મનમાં થવું જોઈએ કે એની મય હું જ છું. અચ્છા. દરેક જીવ માત્રને પેલું ગધેડું દેખાય ને એટલે તિરસ્કાર થાય, તો કે એની મેં હું જ છું, ભગવાન જ છે, મારું સ્વરૂપ જ છે, કોની જોડે ભેદ પાડશો? એટલે એ છે એવું જુઓ. પ્રશ્ન કરતા અવલંબન તો જોઈતું નથી, પણ એવી સ્ટેજ આવે કેવી રીતે? દાદાશ્રી, એ સ્ટેજ તમારે જો જોઈતું હોય તો આવશે, નિરાલંબ સ્ટેજ. તમારી બિલીફમાં આવ્યું કે મારે આવું જોઈએ છે, ધીમે ધીમે એ આવશે જ. નક્કી કરો, આપણો નિશ્ચય હોવો જોઈએ કે આવું મને હોજો પ્રાપ્તિ, એવું આવશે. પછી અવલંબન એ જ પરતંત્રતા, એ હોય તો આપણે છીએ, એના આધારે આપણે જીવવાનું, એનું નામ અવલંબન કહેવાય. બોલો, એ હોય તો આપણે છીએ, એના આધારે જીવવાનું, એનું નામ અવલંબન કહેવાય. એ રિલેટિવ વસ્તુનો આધાર લઈશું ને ત્યાં સુધી અવલંબન પરવશ કરશે. રિયલ વસ્તુનો આધાર લઈશું કે એ છે આત્માનું, લઈશું અવલંબન કે કાયમનું મારું સ્વરૂપ આ છે, એ જ જોઈએ મારે, તો પછી એ નિરાલંબન આવશે. અવલંબન હોવું ન ઘટે, અને હોય તોય અમુક કાળ પૂરતું હોય. આપણને કહે કે ભાઈ આટલા કાળે આ પૂરું થઈ જશે, આ અવલંબન. તે ક્યાં સુધી કે હમણે અહીંથી સ્ટેશન પર જવું હોય તો એટલો રસ્તો આ ચાલવો પડશે, એટલે આપણે ચાલીએ, વાંધો નહીં. તો તમને આ શુદ્ધાત્મા આલંબન છે તો એ નિરાલંબ થવાનું. બાકી સંપૂર્ણ નિરાલંબ ના થાય ત્યાં સુધી કૃષ્ણ ભગવાનનો માર્ગ સમજ્યા નથી. મહાવીરનો માર્ગ જાણ્યો નથી, ક્યાં એ વિતરાગોનું વિજ્ઞાન અને ક્યાં આ કળાઓ બધી જીવનની. આ લોકોના તો અવલંબિત જીવન નથી, પરાવલંબી જીવન છે. અવલંબનવાળું જીવન તો સારું કહેવાય, આ તો પરાવલંબી જીવન છે. તમે જોયેલું આવું પરાવલંબી જીવન કોઈ દાડો? પેજ 327. પ્રશ્ન કરતા. દુનિયામાં બહાર બધું પરાવલંબી જીવન જ છે, પારકા પર આધાર રાખીને જીવન જીવવાનું. દાદાશ્રી. પણ તમે જોયેલું કોઈ દાડો? પ્રશ્ન કરતા. આપની પાસે આવ્યા પહેલાં એ જ જીવનમાં હતા. દાદાશ્રી. તો મજા આવતી હતી સારી? પ્રશ્ન કરતા. આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ભરપૂર રહેતું હતું. દાદાશ્રી. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બંધ થઈ જાય એ પરાવલંબન છૂટ્યું કહેવાય એને. પરાવલંબન પછી સમ્યક અવલંબન રહ્યું. સમ્યક જે અમુક કાળે પોતે પોતાની મેળે ખલાસ થઈ જાય ને નિરાલંબ થઈ જાય. અવલંબન વગરનું જીવન હોવું જોઈએ, નિરાલંબ જીવન. આ તો કહેશે પથારી હોય તો જ ઊંઘ આવે. નાના નાના સિમ્પલ. હા, પથારી હોય તો જ ઊંઘ આવે. પછી આમાં જે અવલંબન લીધું અને પરાવલંબન, એટલે અવલંબન તો પરનું જ હોય ને. ના, એટલે ત્રણ શબ્દ સરસ મૂક્યા છે. આ સમ્યક અવલંબન શબ્દ વાપર્યું ને એટલે વધારે ક્લિયર થયું. એક પરાવલંબન, એક સમ્યક અવલંબન અને ત્રીજું નિરાલંબ. પરાવલંબન એટલે આ પૈસા મારો, પરમેશ્વર, વાઇફની એ પડી ના હોય, છોકરાના પૈસો 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 અથવા વિષય વિષય વિષય, એ બધું પરાવલંબન. માન, સત્તા, કેને બધી હોય છે ને બધી રમતો, બધી પૈસા, આની માટે. એટલે રિલેટિવનું અવલંબન. રિલેટિવનું, કમ્પ્લીટ રિલેટિવ. એને ખબર જ નથી. બોલો, આખો દાડો પૈસાનો વિચાર કરતો હોય, કેટલા આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન હોય. બોલો, પછી આવતે બહુ સી રીતે સુખી થાય. અને કોકનું પડાવી લેવું, કોકનું ભોગવી લેવું, વિષયમાં, લક્ષ્મીમાં, એ જિંદગી ચાલી રહી છે લોકોની. અને સત્તા હોય છે, જે માન પદ મળ્યું એનો અધિકારનો. જ્યારે સમ્યક અવલંબન થયું, શુદ્ધ આત્મા છો, એ પણ અમુક એને મળે કાળે ખલાસ થશે, તે નિરાલમ મૂળ આત્મામાં આવી જશે. સ્વાવલંબનમાં ખાલી શુદ્ધાત્મા જ આવે. હા, એ જ બીજું. એટલે પછી આ જ્ઞાનીની આજ્ઞા, સત્સંગ બધું આવી ગયું, હેલ્પિંગ છે એને. પણ મૂળ ધ્યેય શુદ્ધાત્મા, એટલે આત્મારૂપ થવું, એ ધ્યેય પકડજો. એને પાંચ આજ્ઞા એ ધ્યેય નથી, પાંચ આજ્ઞા સાધન છે. પાંચ આજ્ઞાથી સાધ્ય આત્મારૂપ થવું છે. આ ધ્યેય પકડજો. ધ્યેય લક્ષમાં હોય ને તો પછી ચૂકી ના જાય. પાંચ આજ્ઞા પણ પૂરી થશે અને આત્મારૂપ થવાશે, નિરાલમ થવાશે. એટલે આ કેટલું સિમ્પલ છે કે આ ક્યાં ક્યાં વૃત્તિઓ બધી અવલંબન ખોળતી હોય છે, પરવશ બનાવે પછી પોતાને. પથારી હોય તો જ ઊંઘ આવે, પવન હોય તો જ ઊંઘ આવે. મને તો મારા ઘરના પલંગમાં જ ઊંઘ આવે, કોકના ઘરે મને ઊંઘ જ ન આવે. કે પાછું મારું ઓઢવાનું હોય તો જ ઊંઘ આવે, પેલું હોય તો મને ના ઊંઘ આવે. ના આવે ને દાદા તો સરસ કે ઊંઘ ના આવે તો સારું, આપણે જાગ્રત રહો ને. પણ શું કામ ઊંઘના ભજના કર્યા કરશો? ઊંઘાવો ઊંઘાવો ઊંઘાવો, આત્મારૂપ રહો કે છે. કોઈ પણ પરિસ્થિતિમાં આત્મારૂપ રહેવું, એ ધ્યેય સિદ્ધ કરવો છે આપણે. પવન હોય તો જ ઊંઘ આવે એવું કશું અવલંબન ના હોવું જોઈએ. ઊંઘને આવવું હોય તો આવે, નહીં તો મારી જાગૃતિ કંઈ જતી રહી નથી. એ જાગૃતિ જતી રહે તો પછી એના વગર ના ફાવે. આ વસ્તુ મને નહીં ફાવે, બીજું બધું ગમે તે હશે પહોંચી વળીશ કે છે. પણ એ જાગૃતિ છે ને, ત્યારે ઊંઘને કહેવું તારે ના આવવું હોય તો ના આવીશ. નિરાલંબ એ છેલ્લી વાત, એથી આગળ કોઈ વાત નથી. ઊંઘને કહી દેવાનું, તારે આવવું હોય તો આવજે, નહીં તો જય સચ્ચિદાનંદ, હું મારા ઉપયોગમાં છું, શુદ્ધ આત્મા છું. અને વિધિઓ કરીએ, અસીમ જયકાર કરીએ. અને સૌથી ઊંચી વિધિ તો સિમંદર સ્વામી નમસ્કાર કરીએ, આવતે ભાઈ એમના શરણમાં જવું છે. શરણ વિધિ કરીએ, આત્માના ગુણોની ભજના થશે. પણ ઊંઘ ના આવે તો દુઃખી નહીં થવાનું, ઉપયોગમાં રહેવાનું કહે છે. આલંબનથી પરતંત્ર થયો એટલે નિરાલંબ, સ્વતંત્ર થવું. ભગવાન પણ ઉપરી નહીં. કોઈ અવલંબનના આધારે આપણે જીવીએ છીએ. માટે ભગવાન ઉપરી છે અને આ જ્ઞાન પછી તમે નિરાલંબ થયા. ભગવાન નિરાલંબ એક જ જાતિના થયા, જાતિ એક થઈ. પેલો જાતિ ફેર હતો. પોતે અહંકારમાં હોય તો ભગવાન જોડે ભેદ પડે, અને પોતે આત્મારૂપ થયો તો ભગવાન જોડે ભેદ થયો. હેડિંગ દેહના આલંબનો. નિરાલંબ એટલે બધી સ્વતંત્રતા હોય. એ નિરાલંબપણું હોય ત્યાં આગળ શાનું અવલંબન થાય? અને શરીર લોકો સ્વતંત્રતા છે ને, માય લાઈફ આઈ કેન એન્જોય માય વે. અરે આ તો કંઈ પરતંત્રતા છે. નિરાલંબ ખરું આ છે, શુદ્ધાત્મામાં રહેવું એ ખરી સ્વતંત્રતા. એ કોઈ ભગવાને ઉપરી નહીં, કોઈ સંસારમાં બધા ઉપરી છે ને એ બધું રિલેટિવ. એ પોતાને બંધન કરતા ના થાય. જેમ જેમ પોતાની બ્લન્ડર્સ, પોતાની મિસ્ટેક ખલાસ થાય તો સંસારમાં કોઈ ઉપરી ના હોય. એટલું બધું સ્વતંત્રતા અને નિરાકુળ સુખ પરમાનંદમાં રહી શકે. અને શરીરનો સ્વભાવ શું છે કે ઉઘાડે પગે ચાલે, ત્યારે ઉનાળામાં ઉઘાડે પગે ચાલી શકે એવું તળિયું થઈ જાય. તાપમાં ફરે એને તાપના જેવું બોડી થઈ જાય, અને પંખા નીચે રહે ત્યારે એને તેના જેવું થઈ જાય. એટલે તમે જેવું કરો એવું થઈ જશે, અને પછી તમે પંખો નહીં હોય ત્યારે બૂમાબૂમ કરશો, હાય પંખો નથી, પંખો નથી. પેજ 328. હવે તો ફ્રીજ થઈ ગયું, પછી ટીવી થઈ ગયું, ને હવે તો ઇન્ટરનેટ એટલું બધું પરવશ કરી નાખે છે કે ભાઈ આ જે પાવર નથી ને, ઇન્ટરનેટ ચાલતું નથી, સિગ્નલ મળતા નથી, ફ્રીક્વન્સી મળતી નથી. એટલું બધું પરવશ થઈ ગયો છે. બોલો, આવડું નાનું 3 વર્ષનું છોકરું હોય ને એ ગેમ આખો દાડો, હાલા 8-8 કલાક બોલ રમ્યા જ કરતો હોય. ઇન્ટરનેટ પર પેલી કાર્ટૂન ફિલ્મ જોયા જ કરતો હોય. એ ના જોવા દે એટલે રડ્યા કરે. એટલે કેવું માણસ પરવશ થતો જાય દિવસે દિવસે. અને એ કંઈ આવરણ લાવ્યા વગર છોડવાનું નથી. ઉતરતો કાળ છે, બધું લપસતો લપસતો નીચે ઉતરી રહ્યો છે. અમે બિલકુલ નિરાલંબ હોઈએ. શબ્દનુંય અવલંબન જેને નથી. શુદ્ધાત્મા જે શબ્દ છે એનું પણ જેને અવલંબન નથી. નિરાલંબ પરિસ્થિતિ છે. છતાં બધાની વચ્ચે રહું છું, ખાઉં છું, પીવું છું, હરું છું, ફરું છું, બધું જ છે. અને નિરાલંબ થઈ શકે છે માણસ. એ અત્યારે થઈ શકે છે. આ અક્રમ વિજ્ઞાન એવું છે કે નિરાલંબ થઈ શકે એમ છે. માટે જેની જેની ભાવના હોય તે થઈ શકે છે. આપણે ખુશી મનાવો, દાદાએ આશીર્વાદ આપ્યા, થઈ શકે એવું છે. ખાઉં છું, પીવું છું, રહું છું, હરું છું, ફરું છું, બધું જ કરું છું, પણ કરનારો હું નથી, માટે નિરાલંબ રહી શક્યો છું. એટલે આ કરનારો કરે છે, જાણનારો જાણે છે તો નિરાલમ. ધંધો હતો પણ 1 સેકન્ડ કહે છે મને પૈસા કમાવાનો વિચાર આવ્યો નથી, પૈસા ભેગા થાય વિચાર આવ્યો નથી, 1 સેકન્ડ નહીં, ત્યારે એ પછી ધંધો ચાલ્યા કરે, પોતે મુક્ત રહી શક્યા. એટલે આ દશા એમની સેમ્પલ છે. વાઈફ, છોકરા, ઘર, ધંધો, પૈસા હોવા છતાંય એક કે છે ને એક જ શબ્દ એમણે આગળ કીધું છે કે કંઈને કડવું ઝેર જેવું લાગતું હતું. ક્યારેય સુખ લાગ્યું જ નથી એમને. આત્મા જડ્યો નહોતો અને આમાં સુખ આવતું નહોતું. જડ્યો, પરમાનંદ પરમાનંદ થઈ ગયો. અને પછી અમારી ચિત્ત, અમે એટલા બધા મુક્ત થયા છીએ કે અમારા ચિત્તનું સંસારમાં કોઈ ચીજ હરણ કરી શકતું જ નથી. એ ફોરેનમાં ગયા હોય ને સ્ટોરમાં, ને કોઈ સ્ત્રી કે કોઈ દાગીનો કે કોઈ પૈસો કે કોઈ સોનું, કશી શિષ્યો, કશું અમારું ચિત્તનું હરણ કરી શકતું નથી. અમારું ચિત્ત આત્મારૂપ જ નિરંતર છે. એ નિરાલમ થઈ શક્યા. બરાબર, ચીજ વસ્તુ ખસેડવા નથી, મોહ ઓગાળી નાખવાનો છે. ખલાસ થઈ ગયો મોહ, નિરાલમ થઈ શકે એવું છે. હેડી સંજ્ઞાથી મૂળ આત્માને પૂગે. પ્રશ્ન કરતા. અનેક વખત જ્યારે સંગ્રામ થાય ત્યારે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું કહેવા છતાં પણ ગૂંચવાડો રહ્યા જ કરતો હતો. છતાં પણ સ્વતંત્રતા નહોતી આવતી ને નબળું પડી જતું હતું. દાદાશ્રી શી રીતે આવે? એ શબ્દાવલંબન છે ને, પ્રશ્ન કરતા. હા, એટલે પછી એ સંગ્રામ છે તે વખતે દાદાને સાક્ષીએ રાખીએ, દાદાનું અવલંબન આવે, ત્યાર પછી શુદ્ધાત્માનું અવલંબન આવે તો બરાબર રહે. દાદાશ્રી દાદાનું અવલંબન લે ને, એટલે એ જે નિરાલંબ છે એ દશા આપણને નિરાલંબ બનાવે. તેથી અમે કહીએ છીએ ને કે દાદાનું અવલંબન લો. શુદ્ધાત્મા એ નિરાલંબ નથી, એ તો તમને હેલ્પિંગ છે. એટલે બીજું કશું ના આવડે ને એકલું દાદાનું નિધિધ્યાસન કરે ને તો એમાં બધું આવડી જાય. બીજું અત્યારે કેટલુંક કરે તે માણસ, પ્રશ્ન કરતા. પણ દાદા, આ સંગ્રામમાં અમારી હાર થયા કરે છે, અમે પાછા પડીએ છીએ. દાદાશ્રી તમારે તો પાછા પાડવાનું થાય, પણ અમારે તો એવું થાય નહીં. અમારે તો એવું છે ને, આ સંગ્રામમાં ગમે તેવું પૂતગલ હોય તોય એ ન્યુટ્રલ છે ને આ ચેતન છે. પેજ 329. મેં તમને શુદ્ધાત્મા કહ્યું છે ને, તે મૂળ આત્મા નથી, આ તો તમારી સંજ્ઞા છે. એ તમે બોલો એટલે ત્યાં કાગળ પહોંચી જાય. હેડિંગ: જરીક છેટો રહ્યો રાજમહેલ. પણ તમારે મહી ચેતવે છે કે નહીં? પ્રશ્ન કરતા. ચેતવે છે. દાદાશ્રી એ આત્મા. હવે બીજો કોણ આત્મા? બીજું તમારે લેવા દેવા નથી. પહેલાં ચેતવતો હતો. પહેલાં ચેતવતો હતો? હા, તો એ આત્મા. અત્યારે પૈસા કમાવવાની મારી વાત આવે ને તોય મહી ચેતવે કે ભાઈ? અને પહેલાં ચેતવે નહીં પૈસા કમાવાની વાતમાં. એટલે આત્મા હાજર, આખો દિવસ હાજર. પ્રશ્ન કરતા. મૂળ આત્મા તો બીજો છે કે જે શબ્દથી પણ પર છે. દાદાશ્રી હા, શબ્દથી પર છે એ તો, પણ આ સ્ટેશને આવ્યા પછી જવાય. એ તો તમારે હવે ગાડી આગળ બંધ થઈ જાય છે, તમારે થોડુંક ચાલીને જવાનું છે, થોડુંક જ. તમે જાણો કે હવે અહીં આગળ ચાલવાનું નથી એવું નહીં, પણ અડધો કલાક ચાલવાનું. એ ટ્રેન જ આટલે સુધી જાય છે. છેલ્લું સ્ટેશન આ શુદ્ધાત્મા, પછી સ્ટેશન વગરના રાજમહેલ, કાયમનું પરમેનન્ટ એડ્રેસ. એડ્રેસ એ પરમેનન્ટ પાછું. પ્રશ્ન એટલે હવે શું છે કે આગળ હવે ભરેલો માલ શુદ્ધાત્મા થયા એટલે હવે ભરેલો માલ જોઈને જવા દેવાનો છે. ખાલી થતો ગયો તેમ તેમ નિરાલમ દશા આવીને ઊભી રહેશે. ક્યાંય વૃત્તિઓ ગઈ તો એને જોવાનું કે આમાંથી જવા દેવા નથી, શુદ્ધાત્મામાં આવો. એમ કરતાં કરતાં બહારનું અવલંબન ભરેલા માલના આધારે ઊભું થાય, એ છૂટતું જાય જ્ઞાન જાગૃતિથી. નિરાલમનું સ્ટેશન આવશે. પ્રશ્ન કરતા. આ દુષ્મ કાળને લીધે થોડું ચાલવાનું બાકી છે. દાદાશ્રી હા, થોડુંક ચાલવાનું બાકી રહ્યું. કાળનો પ્રભાવ છે ને, પણ આ અવલંબનવાળો શુદ્ધાત્મા એ શબ્દનું અવલંબન છે. જ્યારે છેલ્લું સ્ટેશન, અમે જે સ્ટેશને ઊભા છીએ, છેલ્લા સ્ટેશને મહાવીર ભગવાન ઊભા હતા તે નિરાલંબ સ્ટેશન છે. શબ્દ બબ્દ કશુંય નહીં. ત્યારે ત્યાં જ્ઞાન છે તે બધી જગ્યાએ ફરી વળે. કેરીની એટલે કે જ્ઞેયની ચોગરદમ ફરી વળે. પ્રશ્ન કરતા. મને એમ થાય છે કે એ જે શુદ્ધાત્મા શબ્દથી જેનું આપણે લક્ષ્ય કરીએ છીએ એ શક્તિ એટલી બધી છે શુદ્ધાત્માની, તો પાછી એને આમ વાર કેમ લાગે અનુભવમાં આવતા? પેજ 330. દાદાશ્રી એ તો ઘણો ટાઈમ લે. એ બધા ઘણા કારણો, પડઘા પડેલા ને તે પડઘા બધા સમી જાય ત્યારે થાય. અનંત અવતારના પડઘા પડેલા, મૂળ અહંકારના પડઘા. હું આ છું, હું આવો છું, હું આમ નહીં ચરું, હું આમ કરીશ, કેટલા અહંકાર બુદ્ધિ એ બધું. પછી પડઘા આવે આપણને. પહેલાં અજ્ઞાનમાં બોલેલા આપણે, મને આવું જોઈએ, મને આ ફાવે, હું આમ નહીં કરું, આમ જ કરીશ. હવે મન બુદ્ધિ ચિત્તહંકાર આપણી સામો બોલે છે, પડઘા. આપણે મૂંઝાઈ જઈએ છીએ. ને પેલા બા કહેતા હતા ને 107 વર્ષના રાત્રે ફિલ્મ ચાલુ થાય છે. હું ખેતી કરતી હતી, બળદને હાંકતી હતી. હવે એમને અત્યારે ફિલ્મ આવવામાં હવે ત્યાં મૂંઝવણ ઊભી થાય. એટલે પોતે એક નાયક છે, દેખાય દેખનારો આપણું સ્વરૂપ છે. દેખાય ફિલ્મ જાત જાતની દેખાય, અવળી હોય કે સવળી હોય, જુઓ. પણ એ પડઘા ફિલ્મ દેખાય છે, ખાલી થતું થતું ખલાસ થશે, ત્યારે સ્થિરતા વધતી જશે. દીપુભાઈ આજે કહે છે ને કે દાદાનું અવલંબન લો, શુદ્ધાત્મા એ નિરાલંબ નથી, એ તો તમને હેલ્પિંગ છે. એટલે એકચ્યુઅલી દાદાનું એટલે આપણે જે આ બધું પુરુષાર્થ જે આત્મલક્ષી કરીએ છીએ એ જ વસ્તુ થઈ. એકચ્યુઅલી આમાં સ્ટેપિંગની વાત છે. હા, જ્યારે કુટુંબના પ્રોબ્લેમ, ધંધાના પ્રોબ્લેમ, કકળાટ ઘરમાં થતા હોય ઘરમાં, તો એવા બધામાં પછી ગૂંચાઈ જાય છે. તો દાદા દાદા કરજો ને આ વિષયના તોફાન ઊભા થાય ને દ્રષ્ટિઓ બગડા કરે, દાદા બચાવો દાદા બચાવો કરજો. હા, જેમ અસીમ જે જેકાર બોલાવે છે, બીજું આ સ્ટેપિંગ છે. એક હજુ આગળ તો જવાનું બાકી છે. પછી એક જગ્યાએ દાદાને કહે છે, દાદા બસ તમારા જેવા મારેથી જ તો ઊભો રે ભાઈ, એનાથી આગળ જવાનું છે. તું જેને દાદા તરીકે ઓળખે છે ને એ સ્ટેશન અધૂરું છે. મને શુદ્ધ ઉપયોગવાળો થાય, આત્મારૂપ થાય, એ ધ્યેય પકડ. 5 આજ્ઞાથી એ ધ્યેય પડ પૂરું થશે. અત્યારે શક્તિ જ નથી એની, એટલે પછી આ અવલંબન લેવડાવવાનું કહે છે. એટલે ઇન્ટરમીડિયેટ સ્ટેજ છે આ, અલ્ટિમેટ નથી. આજે શું છે નથી કહેતા, કેટલાક લોકો 5 આજ્ઞા પાડી જ ના શકે, કે દાદા દાદા કરજો ને બચી જશો. એટલે એ અલ્ટિમેટ સાધન નથી, એક ઇન્ટરમીડિયેટ સપોર્ટિંગ સબસ્ટિટ્યૂટ આપ્યું. એનાથી આગળ જવાનું છે. એનાથી આગળ શું તો 5 આજ્ઞા રૂપી, એનાથી આગળ તો કે શુદ્ધ ઉપયોગ, અને પછી ઉપયોગ મારો આત્મારો. પછી નવરા પડ્યા શુદ્ધ ઉપયોગ મારો, તો કે એનું ફળ પછી આગળનું સ્ટેશન આવશે. શું એટલે આ બધું સ્ટેશન છે. એટલે મને થોડું એવું સમજાયું કે દાદા કહે છે અમે નિરાલંબ સ્થિતિમાં છીએ અને તમને હજી આ શુદ્ધાત્મા અંતરાત્મા સ્થિતિ છે. એટલે જે દાદા ભગવાન જે છે એ એનાથી આગળ છે, એટલે નિરાલંબ સ્થિતિમાં છે. એટલે એ સ્વરૂપની ભજના કે એ રીતનું તમે કરશો તો એ વધારે તમને હેલ્પ કરશે. અને પોતાનું કહી દીધું ને કે અમને ગમે તેવું તોફાન આવે તો એમ પૂતગલ અને ચેતન, ચંચળ ભાગના ભાવો નિશ્ચેતન ચેતનના છે, શુદ્ધ ચેતન એનું જ્ઞાતા દ્રષ્ટા, એ જ પદમાં રહીએ કે છે. એટલે આ પોઈન્ટ શું આવે છે કે સંગ્રામની સ્થિતિની ગૂંચવાડાની વાત છે. પછી આગળ વધવાનું ઘણું બાકી છે. તો કે અહીંયા તમે દાદા દાદા કરજો ને, ઘણા નથી બહુ આવે ત્યારે કહો ને ભાઈ દાદા 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 બચાવો દાદા બચાવો, બુઆ કરો. થોડો કાળ નીકળશે ને પેલો કર્મોનો ફોર્સ ઉતરી જશે, પછી તમારી શક્તિ વધી જશે, પછી નીકળી જવાનું બહાર. અને એ વાત સાચી છે, દાદા નિરાલંબ સ્વરૂપ છે, એમનું અવલંબન લીધું તમને સંગ્રામમાં સ્થિરતા રહેશે. પણ એ લીધા પછી દાદાનું નિધિધ્યાસન કર્યા કરીએ ના, કે જે બહુ નિધિધ્યાસન કર્યા કરે ને સાક્ષાત્કાર અટકી જશે. એટલે અટકે પાછો. એટલે આ એક સબસ્ટિટ્યૂટ છે, અલ્ટિમેટ નથી, એ ખ્યાલમાં રાખવાની જરૂર છે. ખાલી ક્લિયર કરો, દાદા નિધિધ્યાસન કરવાની વાત કરે છે તો કે દાદા પોતે એટલે શુદ્ધાત્મા કરતાં બી આગળની વાત કરે છે. એટલે પોતે નિરંતર આત્મામાં રહે છે, એટલે આપણને હિતકારી થાય. એટલે શુદ્ધાત્મા કરતાં બી આગળ નિધિધ્યાસન એ રીતે એ પોઈન્ટથી કે તમને જે શુદ્ધાત્મા આપેલું છે ને એ તમારી માટે હજુ શબ્દાવલંબન છે, અને એ તમે એનાથી પહોંચી નથી વળતા તો દાદાને યાદ કરજો. એટલે એવું બહુ ઉતાવળ કરવા જેવું નહીં. આપણે જે આજ્ઞા છે ને એટલી જ રહે, બીજું બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. એ એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આપણે ગાડીમાં બેસી ગયા ને એટલે આપણે ગાડી છોડવાની નહીં, પછી એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આ છે તે આજ્ઞા જ એવી છે, એ ચાલુ જ છે નિરાલંબ આવવું, અને જ્યારે ત્યારે આવશે. આ શબ્દનું અવલંબન છે, પણ આ અવલંબનમાં પહોંચ્યો ત્યાંથી જ એને મોક્ષમાં પહોંચી ગયેલો ભગવાન પણ સ્વીકારે. એકવાર માણસનો મોક્ષ થઈ ગયો પછી એ તો ભગવાન જ થઈ ગયો, સ્વતંત્ર થઈ ગયો, નિરાલંબ પાછું. આ કોઈ અવલંબનની જરૂર નહીં. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું ઘણા વખતથી. મોક્ષ આવો ના હોય, ઉઠાડનાર ના હોય. આપણને ત્યાં કોઈ આપણો ઉપરી નહીં ને અંડરહેન્ડ નહીં, બસ અને નિરાલંબ. આ અવલંબન નહીં કોઈ જાતનું. અવલંબન એ જ છે તે બંધન છે. અને નિરાલંબ આ દેહ હોવા છતાં અમે નિરાલંબ સ્થિતિને જોઈ શકીએ ને અનુભવી શકીએ છીએ અને બંધન સ્થિતિને અનુભવી શકીએ છીએ. બંને સ્થિતિને અનુભવી શકીએ છીએ. છેલ્લી વાત નિરાલંબ, તો જ મોક્ષ કહેવાય. તમારું બંધન સ્થિતિ શું છે એ અમે અનુભવીએ, કેવી રીતે તમે છૂટી શકો એ તમને ચાવી આપીએ, તમને મુક્ત કરાવી દઈએ કે છે. હેડિંગ ભગવાન મહાવીર પૂર્ણ નિરાલંબ. ભગવાન મહાવીર નિરાલંબ થયેલા હતા. 12મા ગુંઠાણે અને બીજા શુક્લ ધ્યાને એ છે તે નિરાલંબ થાય. બીજા શુક્લ ધ્યાન એટલે શુક્લ ધ્યાનના 4 પાયા. પહેલું અસ્પષ્ટ વેદન, બીજું સ્પષ્ટ વેદન, પછી કેવળ જ્ઞાન અને પછી નિર્વાણ. તો બીજા શુક્લ ધ્યાને નિરાલંબ થયા ચાલુ. ત્યાં સુધી અવલંબન, અવલંબન અને અવલંબન. 12મા ગુંઠાણામાં પહેલું શુક્લ ધ્યાન એ પણ અવલંબનવાળું, એટલે અવલંબન ઠેઠ સુધી છે. સ્પષ્ટ વેદન થતાં સુધી અવલંબન અને અસ્પષ્ટ વેદન એ પણ અવલંબનવાળું છે. પેજ 331. નિરાલંબ જ્ઞાન કેવું હોય કે કોઈ વસ્તુ એને સ્પર્શ જ ના કરે. ત્યાં સુધી તમારે શબ્દનો આધાર રહ્યો. પ્રશ્ન કરતા શબ્દનો આધાર છોડવા માટે શું કરવું? દાદાશ્રી હમણે નહીં છોડવાનો. એ તો શબ્દોનો આધાર ક્યારે છૂટશે? આ ફાઇલો પતતી જશે ને તેમ તેમ શબ્દ છૂટતો જશે. એની મેળે આ ફાઇલો છે ત્યાં સુધી એની જરૂર છે. નિકાલ તો કરવા પડશે ને. કેટલી બધી ફાઇલો લાવ્યા છે. એ ફાઇલોનો બધા નિકાલ કરી નાખવા પડશે ને. નિકાલ થઈ ગયા પછી એ ફાઇલ ફરી પાછી આવવાનું કોઈ કારણ નથી. તમારે નિકાલ થાય છે બધી ફાઇલોનો? પ્રશ્ન કરતા થાય ને. ક્યારેક ફાસ્ટ, ક્યારેક ધીમે ધીમે પણ થાય છે. દાદાશ્રી હા, પણ એ તો બધો નિકાલ થઈ જવાનો. સમજણમાં જે દ્રષ્ટિ ભૌતિકમાં હતી તે આત્મામાં દ્રષ્ટિ પડી એટલે કામ થવા માંડ્યું. એની મેળે જ કામ થયા કરે. ચાલો, ફાઇલોના નિકાલ બાકી રહ્યા એ પૂરું થશે, ફાઇલો છૂટી એટલે ઉપરનું સ્ટેશન આવશે. ચાલો અહીંયા બ્રેક લઈએ. दादाजी 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 हो अनंत जन्मोनी शोध हती आ जगत क्या आधार चाले छे करता कौन पुण्य पाप शू छे कर्मों के बंधाने छूटे छे सूरत ना स्टेशने दूर अंधकार थयो जगत ना रहस्यो सौ भुल्ला थया दादा भगवान, दादा भगवान अंबालाल माही प्रकट थया। दादा भगवान, दादा भगवान अंबालाल माही प्रकट थया। दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी। आखा ब्रह्मांडना एक एक परमाणु मां फरी आव्या। जेम जेम विश्वने जोयू जाण्यू पूर्ण केवल दर्शन ने पाम्या। 4 डिग्री उणप रही केवल ज्ञान मां, तेथी जगत ने काम लाग्या। माइनस मार्क वाला माटे छेते पूर्ण प्रगट परमात्मा। हवे आखा जगत नु पूठियों फरी ने रहेशे कली काले। पंचम आरामा थी चौथा आरा तरफ जीवो चाल्या। दादा भगवान, दादा भगवान अंबालाल माही प्रगट थया। दादा भगवान, दादा भगवान अंबालाल माही प्रगट थया। दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी, दादाजी 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 दादाजी। घड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। ओ घड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। नानी कृपाए स्वरूपना लक्ष्य पमाया अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। आत्मा अनात्माना सैद्धांतिक फोड़ समझाया। आत्म ज्योत प्रकाशे मोक्ष कदम मंडाया। प्रकृति थी जुदा थई पुरुष पदे स्थिर थया। प्रतिष्ठा बंद थई प्रतिष्ठित ना ज्ञाता दया। अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। निज अप्रयास से मनवाणी काया नोखा निहार्या। अहम बुद्धि विनये डखो डखल बंध भार्या। व्यवस्थित उदये डिस्चार्ज ना ज्ञाता रया। सहज प्रकृति थाता निरालंब पोते दया। अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। सहज आ अनुभवे सहज नाम मर्म समझाया। सर्वज्ञ स्वरूप आज्ञानी सहजे ओळखाया। ज्ञानीनी सहज वाणीना शास्त्रो रचाया। केवी करुणा जग कल्याणे सहजे समर्पया। अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। ज्ञानी कृपाए स्वरूपना लक्ष्य पमाया। अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। अहो कड़ी काढ़े अद्भुत आश्चर्य सर्जाया। प्रगट प्रभुन महात्म न भूतो न भावे। प्रगट प्रभुन महात्म न भूतो न भावे। दादा प्रगट पुरुष पटेल अंबालाल माही। दादा प्रगट पुरुष पटेल अंबालाल माही। कंट्राक्ट नु नागो धंधो धलवालो ने निर्लेप संग सदा। जड़ कमल वत अक्रम ज्ञान प्रगटियों 10 लाख वर्षे आज। पामो भव्यो मोक्षदान ज्ञानी कलाक माज। आत्मा शोध करवा उमट्या महान लोक। पामिया आत्म प्रतिष्ठित रियल नीत पोक। पारण शिर माटी तणु छेदर्या विरवित राग। बच्चा नौता के भवे गधा बिल्ली काग। अपूर्व अवसर आवियो मूर्ख मोढ़ धोय। दीप बुझाया पछी माथा फोडेरो जब के मोती परोवीले चमकी आज बीज अमास अनंत काढ़नी प्रथम थाय बीज अहंकार ममता गई ग्रहो आत्म स्वभाव अत्याग त्याग पूर्ण निगालो समभाव अनंत शक्ति प्रगटे अनंत ज्ञान प्रकाश अनंत सुख चारित्र सिद्ध मुक्ति आश आत्मवत् सर्वभूतेषु दिव्य चक्षुपाम महावीर कृष्ण दादा खुदा ईश्वराम संगम सर्वेश्वरना संगम सर्वेश्वरना संगमेश्वर भगवान अभेद जीव मात्र ते पामे कोटि पुनवान साधवाद छता खटपट करे वितराग करुणा नीत वरसावे कड़ी चोड़िया काज संगम सर्वेश्वरना संगमेश्वर भगवान अभेद जीव मातृति पामे कोटि पुनवान प्रगट प्रभुन महातम न भूत न भावी प्रगट प्रभुन महातम। जय सच्चिदानंद। पूज्यश्री स्टेज पर पधारी चुक्या है। आप सबने विनती है कि जगह पर बेसी जाइए। आप प्रश्नोत्तरी कार्यक्रम चालू रहेशे। ચાલો થોડા પ્રશ્ન લેતા જઈએ। છગનભાઈ અમદાવાદ, અનુબેન શાહ અડાલજ, અંકુર મહેતા મુંબઈ, સીમા શાહ મુંબઈ, સચિન પરમાર એટીપીએલ, હરીશ જલંધર, रागिनी जीवराजानी जामनगर, हेलो जय सच्चिदानंद पूज्यश्री बोलो। બસ આ અવલંબનોની તો બહુ વણઝાર લાગે છે અને મોહ એટલો છે, માયાજાળમાં ફસેલા છે, પ્લસ સ્ત્રી પ્રકૃતિની ગાંઠો અને આ બધું જાણે ગઈકાલની સામાયિકમાં બહુ જ એવું લાગ્યું કે જાણે આમ ગભરામણ થઈ ગઈ એવું લાગ્યું પૂજ્યશ્રી કે કેવી રીતે છૂટાશે। જુદાપણાની જાગૃતિ, પાંચ આજ્ઞા બધું આવે છે, બધું શાબ્દિક જ્ઞાન બધું છે, પણ ખબર નથી પડતી. પછી આજે તમે જે કહ્યું ને કે સામાયિકમાં જોર મારવાનું, ક્યાંક એવું લાગે છે પુરુષાર્થ ઓછો પડે છે ગુરુજી? ના, પણ સામાયિકમાં બેસો તો મેં થોડીક દેખાય ને બધું કચરા. હા, ઘણા બધા કચરા જાય એટલા જવાના પડ. આપણે આ જોર મારો પેલું લાવેલા છે ગોડાઉન ભરીને, પણ આપણે જુદા રહીને પછી એક એકને નિકાલ કરતા જઈશું તો એક દાડો ટેકરાનો અંત આવશે. કચરા ઓછા થતાં થતાં ઢગલો ઓછો થતો જશે. પછી ડીવેલ્યુ બી એટલી નથી થતી, બધી લક્ઝરી આ તે બધું જાણે એમ થાય છે કે 10-15 વર્ષોથી આનું આ જ ચાલ્યા કરે છે. ને એટલે હવે આમાં શું છે કે અત્યારે કોઈ દુઃખ આપવાના બંધ કરીએ, કોઈના દોષ જોવાના બંધ કરીએ. આ બે લેવલ સુધારો, પછી ત્રીજું લેવલ સુખનું આવે છે. તો કે ભાઈ મોહમાંથી હવે તો કે નેસેસિટી એટલું સાચવો, લક્ઝરી એટલું કાપતા જાઓ કે ભાઈ જરૂર છે એટલું પકડ, બાકી ખોટું વધારે મોહમાં પડવાની જરૂર નથી. એમ કરતાં કરતાં પાછા ફરવાના રસ્તા કરો. એકદમ 100% પૂર્ણાહુતિ એક દિવસમાં નહીં થાય, પણ સ્ટેપિંગથી જઈશું ને જ્યાં જ્યાં અપેક્ષા છે, જ્યાં જ્યાં રાગ થાય છે, પછી જ્યાં જ્યાં પરિણામે દ્વેષ થાય, તો કે એટલો ભાગ ચોખ્ખો કરો. સમજાય ને? બાકી આ છે. અને આપણે આ સેવામાં પડ્યા છીએ દાદાના કામમાં, એ પાછું આવરણ તોડશે. કમાણી કરીએ છીએ અને દેવું પૂરું કરીએ, બે બાજુથી ચાલુ રાખો. કમાણી જોરદાર કરીએ અને દેવું એ આવી પડે તે નિકાલ કરતા જઈએ. કે પૂજ્યશ્રી અવલંબનનું તો જ્યારે જોયું સામાયિકમાં ત્યારે એમ લાગ્યું કે આ તો ક્યાં અટકાશે એવું થઈ ગયું. એ દિવસે બહુ આમ જરા અજવાળું વધ્યું. અત્યાર સુધી આપણે કેવું ઘરમાં મસ્તીમાં ફરતા હતા, એ ચોપડ ચોપડ કરીએ, ટીવી અંધારું હતું મજા આવતી હતી. હવે લાઇટ થયું ને, હો આટલા બધા કચરા, વીંછીન સાપ ને બધું બહુ કચરા છે. હવે પાછું ઝોકું નહીં ખાઈ દેવાનું, પાછું આવરણ ના આવી જાય. પથરો પડ્યો ને થોડુંક લીલ ખસી છે, હવે નવી પેસવા નહીં દેવાની લીલ, ઉલટાની રોજ સાફ કરવાની, તો એક દાડો જીતીશું આપણે. શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી. હવે આ છૂટવું છે એ ભૂલવાનું નહીં. 5 આજ્ઞા, જુદાપણાની જાગૃતિ, નિર્દોષ દ્રષ્ટિ, અને કાંઈ જોઈતું નથી હવે શુદ્ધાત્મા અનુભવ ભાવે કરીને વ્યવસ્થિતમાં જેવો તે ભલે હો. પૂજ્યશ્રી નમસ્કાર. બોલો છગનભાઈ, અમદાવાદ. હાજી. નવું જ્ઞાન લીધેલ મહાત્માઓને જ્ઞાન લીધા બાદ રાત્રે સૂતી વેળા દાદાનું નિધિ શાસન કરવાની સૂચના આપવામાં આવે છે. જ્ઞાન લીધેલા મહાત્માઓને સ્થૂળ શું અને સૂક્ષ્મ શું તેનો ખ્યાલ હોતો નથી, તો દાદાનું નિધિ શાસન કેવી રીતે કરી શકે? એ સૂક્ષ્મ જ દાદા રહ્યા એમની માટે. આથી મહાત્માઓને દાદાનું નિધિ શાસન કેવી રીતે કરવું એ બાબતે વિગતે સમજાવવા વિનંતી છે. એ સૂક્ષ્મ દાદા જ રહ્યા એટલે બરાબર છે. એની નિધિ આસન સૂક્ષ્મ દાદાનું જ થશે. જે દેહધારી દેખાય વિડીયોમાં હાલતા ચાલતા ફરતા, જ્ઞાનવાણી સંભળાય એમની, પણ છેવટે પહોંચે છે કોને? તો કે ભાઈ સૂક્ષ્મ દાદાને. સ્થૂળ તો આપણે હવે રહ્યા જ નથી, વાત જ પૂરી થઈ ગઈ. આ તો કેટલાક તો દાદાને વખતની વાત છે. દાદાએ મને ટપલી મારી હતી, મને બાજુમાં બેસાડ્યો હતો, મને હાથે પ્રસાદ આપ્યો હતો, પગે વિધિ કરી હતી, એની યાદ કર્યા કરે ને આનંદ મારે. આજ્ઞા તો દાદા દાદા કરું છું. એટલે આજ્ઞા પકડો ને. અને તમે બધાએ તો આજ્ઞા જ પકડી છે, સૂક્ષ્મ દાદા જ પકડ્યા છે પહેલાં. એટલે હવે કુદરતી રીતે આપણને કે ને સૂક્ષ્મ દાદાની કૃપા ઉતર્યા જ કરશે અને પ્રગતિ થયા કરશે. બરોબર છે. સિદ્ધાર્થ ભટ્ટ. હલો, બોલો. ભાનુ શાહ. હા. બુદ્ધિ હંમેશા ઇમોશનલ કરાવે. શું નામ તમારું? ભાનુ શાહ. ભાનુ શાહ, નામ નથી બોલ્યા. શું કરશું? કાંઈ અમુક શું છે સિલેક્ટેડ પ્રશ્ન જ લીધા છે. ઘણા બધા પ્રશ્ન મારી પાસે આવેલા છે, ઘણી બધી વાતો થઈ ગઈ છે. અને અમુક શું છે કે આપણા સત્સંગને કનેક્ટેડ વાતો નથી હોતી કે મર્યા પછી દેહનું શું થાય ને સિદ્ધ ક્ષેત્રમાં કેવું હોય ને, એટલે બધી જેમ વિકલ્પી પ્રશ્નો બધા એના સમાધાન આપણે જુદી રીતે આપતા જોઈએ છે. આપણે તો અત્યારે શું છે કે આ સબ્જેક્ટ રિલેટેડ કનેક્ટેડ વાતો હોય ને એ વધારે હેલ્પિંગ થશે. એ તો પછી બીજી ડાયવર્ઝન થઈ જશે અને ગૂંચવાડા થશે બધા. એટલે માટે અમે સિલેક્ટ કરેલા જ પ્રશ્નો. રાગીની, જીવરાજ અને હરીશ. હલો, જય સચિદાનંદ. હા, પૂછું છું. જય સચિદાનંદ. આપણે અત્યારની જે મારી સ્થિતિ છે એ પ્રમાણે ઘણા બધા અવલંબન લેવાય છે, તો થોડું ઘણું આપણે તમારા ગઈકાલે ડિમ્પલભાઈને અક્ષેશભાઈ સાથેના પ્રશ્નમાં થોડું સમાધાન થયું કે રિલેટિવના જે સમાધાન રિલેટિવના જે અવલંબન છે એને સબસ્ટિટ્યૂટ કરીને સત્સંગનું મહાત્માઓનું સેવાના આ બધા અવલંબન અત્યારે લઈ શકાય, પણ આ મહાત્માની આપણે હૂંફ લઈએ, સેવામાં આપણે તન્મયાકાર થઈએ તો આ બધા બી ટેમ્પરરી છે. શું આ બી એક સમયે આ બી બધા છોડવા પડશે ને? એ રહેવાના રાખો, કારણ શું છે કે સંસારના મોહ છૂટશે ક્યારે? તો કે આ કંઈક પ્રશસ્ત રાગમાં આગળ વધીશું ત્યારે સેવા મહાત્માઓના સાથે રહીને આપણે નિયમિત સત્સંગમાં જતા હોઈએ એ બધું હેલ્પિંગ છે. ગરોબો ના થવો જોઈએ, પણ સત્સંગના સાથી તરીકે અથવા સેવામાં આપણે સાથે રહીને કામો કરીએ, મિટિંગોમાં ટીમમાં હોઈએ, સેવામાં વર્કિંગ કમિટીમાં હોઈએ કે બધું જે હોય તે સાથે રહીને કરો અને એકબીજાને પૂરક થઈને સેવા કરો, બુદ્ધિથી કામકાજના સોલ્યુશન માટે વાપરો. એ બધા નિયમ પાડીને આપણે ગોઠવણી કરીએ કે જેથી કરીને જ્ઞાનમાંય રહેવાશે, વ્યવહારથી મુક્ત થવાતું જશે અને સત્સંગમાં સેવા કરવાથી જ્ઞાનની પ્રગતિ મળતી જશે આગળ. તો આ રિલેટેડ જ આગળનો પ્રશ્ન છે કે સેવામાં અને ઇવન રિલેટિવ કાર્યમાં હું એમ જોઉં છું કે અંકુરનું બુદ્ધિનું ઘણું અવલંબન લે છે કે આપણે બુદ્ધિથી કઈ રીતે ફાઇલનો નિકાલ કરી શકીએ, સેવામાં કઈ રીતે સારું વધારે સારું કરી શકીએ. તો આ બુદ્ધિનો અવલંબન એમાં જોખમ ક્યારે આવે ને કેટલું લઈ શકાય એનું બેલેન્સ કેવી રીતે આપણને ખબર પડે? અમે ટૂંકું આટલું રાખો અને બુદ્ધિને કામકાજના સોલ્યુશન માટે વાપરવી છે, વ્યક્તિને દોષિત જોવા માટે નહીં. તો બહુ મોટું પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. કે બુદ્ધિ બંધ થાય એવી નથી, ઊભી થશે, વપરાશે. તો આપણે કહીએ ને કે આણે કેમ બગાડ્યું તો પૂછવાનું, ભાઈ કેવી રીતે સોલ્વ થાય મને રસ્તો બતાડવાનો, કોણે બગાડ્યું મારે તપાસ કર, મારી પાસે જવાબ છે. વ્યવસ્થિત રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ, કોને કયા એવિડન્સને ગુનેગાર કહીશું, માટે આને સોલ્વ કેવી રીતે કરવો એ રસ્તો બતાડો, સોલ્વ કરો. તો પછી બુદ્ધિનું કહે ને કે પ્રમાણ, એટલે પ્રમાણમાં રહેશે, એમ માથે ચડી નહીં બેસે બુદ્ધિ. અને આ રીતે બુદ્ધિનું વિલય થઈ શકે. આ રીતે સેવામાં આપણે ખાલી કરીએ તો આ જ રસ્તો છે, કારણ કે બુદ્ધિ ખાલી એ થતી જશે અને સેવામાં આપણી શક્તિ વપરાતી જશે. જે આપણી પાસે આવડત છે બધી સેવામાં વપરાઈ જશે. બુદ્ધિ પાસે જે છે નોલેજ વાપરો સેવા માટે. જય સચિદાનંદ. એને દુશ્મનાવટ રાખવી નથી, પણ આપણે જાગૃત રહેવું છે. જેમ નોકરાણીને આપણે કહીએ ને બેડરૂમની કબાટની ચાવીઓ બધું ના આપીએ, એને કહેતા રસોડામાં સુવાનું અને રસોડું સંભાળવાનું, એવું હોય છે ને બધું. હા હોય છે. આ નોકરાણી રાખવાની બુદ્ધિને. જય સચિદાનંદ. રાગિણી જીવરાજાની. હવે અમે તો મોક્ષે જતા સુધી આપનું અવલંબન છોડવાના જ નથી, પણ અવલંબન કોણ લે છે અને કોનું લે છે? અત્યારે તો કેવું છે કે પેલો હું જે રાગીની તરીકે હતો હવે એમાંથી છૂટો પડ્યો, હું શુદ્ધ આત્મા થયો. હવે એ અવલંબન લે છે કે મારે આ રિલેટિવનું છોડવું છે અને મારે રિયલનું આગળ વધવું છે. સત્સંગ, પાંચ આજ્ઞા, દાદા, સેવા એ બધું રિયલ તરફના આધારો લઈએ છીએ. જે રિલેટિવનું મારે પૈસાના આધારે, આના આધારે, વ્યક્તિઓના આધારે એ બધામાંથી નીકળવું છે અને આત્માના આધારે આગળ વધવું છે. એ આપણું લક્ષ્ય પકડ્યું છે. એમાં શુદ્ધાત્મા, પાંચ આજ્ઞાનું, પાંચ આજ્ઞા, જ્ઞાનીનું, જ્ઞાનીની કૃપા, એ બધું જરૂરી. એ આજ્ઞાનીનું અવલંબન લીધું એટલે એ આગળ વધાશે, સંસાર છૂટતો જશે અને મોક્ષ તરફ આગળ વધાશે. બરોબર છે. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી હરીશ જાલંધર છે. શિરીષ પટેલ, શિવલાલ चौवटिया राजकोट, बोलिए पूज्य जी. ये प्रश्न कल की सुबह की समायिक के संदर्भ में है, उसका काफ़ी हद तक तो उत्तर मिल गया है, परंतु अभी एक चीज़ है कि जैसे हम आलम्बन लेते हैं किसी भी चीज़ का, तो सत्संग के लिए जैसे हम कुछ काम कार्य करते हैं, कुछ भी काम करते हैं, तो उसके लिए कुछ चीज़ों का आलम्बन लेना ज़रूरी लगता है, ऐसा लगता है कि ये चाहिए. अगर आज से 5 साल पहले देखें तो कई चीज़ों का आलम्बन जैसे क्रोध, मान, इन चीज़ों का आलम्बन तो छूट गया है, लेकिन अभी सत्संग का कार्य करते हुए, दादा का काम करते हुए, उसमें कई चीज़ों का आलम्बन लगता है कि ये चाहिए हमें ताकि ये कार्य आगे बढ़ सके. कौन सी चीज़? जिस तरह से कई जगह ऐसा लगता है कि लक्ष्मी की जरूरत पड़ेगी, या कई जगह ऐसा लगता है कि किसी महात्माओं को मान देना पड़ेगा या उनको उनकी ज़रूरत पड़ेगी इस दादा के कार्य में, तो उसमें कैसे जागृति रखनी है कि ये चीज़ कहीं और ना फिट हो जाए? तो मान के बदले हार्टीली प्रेम रखो, उनका इन्वॉल्व करने से उनको भी सेवा का लाभ मिलेगा, या सत्संग में आते जाएंगे उनका भी मोक्ष की प्रगति होगी, ये भावना रखो, हार्टीली प्रेम रखो। और लक्ष्मी का है तो लक्ष्मी का भी व्यवहार में कषाय से प्राप्ति नहीं करनी है, सहज भाव से जो मिल रही है उसका सदुपयोग करेंगे। नहीं, सहज भाव से होता है, लेकिन एक उम्मीद रहती है कि यहाँ से आए तो दादा के इस कार्य में तो हरकत नहीं, वो हरीश को रहने दो। और पूजी जी एक चीज़ और है, जिस तरह से हम कहते हैं कि आलम्बन छोड़ने चाहिए, छोड़ने पड़ेंगे निरालम्ब होने के लिए, तो अगर हम दादा के कार्य करते जाएंगे, ज्ञान में आगे बढ़ते जाएंगे, तो ये अपने आप छूट जाएंगे। एक्चुअली हमें जो दादाजी की सेवा करते हैं, शुरुआत में कुछ नहीं करते थे, सत्संग में आते थे, उसको हम सेवा के लिए सपोर्ट करते हैं ना, महात्मा सेवा के लिए इन्वॉल्व करते हैं, धीरे धीरे सेवा में इन्वॉल्व होते होते, सेवा करते करते वो वर्किंग में आता है, सेवार्थी होता है, धीरे धीरे बस कोऑर्डिनेटर होता है। अभी कोऑर्डिनेटर में भी हम बताते हैं उसको कि अभी इतने साल से आपने सेवा की है, तभी थोड़ा आगे जाओ, दूसरे को इन्वॉल्व करो, तो आप थोड़ा 20% 40% टाइम आत्मा के लिए निकालो, ज्ञान का पुरुषार्थ में। तो ऐसे स्टेपिंग से सेवार्थी से ऊपर बढ़ेगा, धीरे धीरे कोऑर्डिनेटर वाला भी सपोर्ट करेगा दूसरे को, और अनुभव उसका शेयर करेगा, धीरे धीरे दूसरे को इन्वॉल्व करेगा, और खुद जो सरप्लस टाइम बचा वो आत्मा के लिए निकालेगा, मोक्ष का पुरुषार्थ के लिए। ऐसे स्टेपिंग से धीरे धीरे सेवा करते करते भी आगे ज्ञान की प्रगति का रास्ता बताते हैं उसको। और पूज्य श्री एक और चीज़ थी, जिस तरह से गीता में भगवान श्री कृष्ण ने अर्जुन को बहुत चीज़ों से समझाया कि इस तरह कर, इस तरह कर, इस तरह कर, और आखिर में ज्ञान योग में बिठा दिया। उसी तरह से हमें लगता है कि हम सभी महात्माओं के लिए अप्रत्यक्ष श्री कृष्ण हैं, जो बहुत सारी चीज़ों के लिए बताते हैं और आखिर में 5 आज्ञा में बिठा देते हैं। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो जय सच्चिदानंद। हाँ, जैसे તમે કીધું કે અવલંબન આપણે લઈએ છીએ, તો અમારા સંસારીઓને જે અવલંબન હોય છે કે વડીલ ઓફ થઈ જાય, પછી કોઈ આપણે સપોઝ પછી ભત્રીજાનું લીધું, તો એવી રીતે આપણા નિરૂમાને દાદા ભગવાન કે આપ પુત્રી ભાઈઓને દીપકભાઈનું અવલંબન હોઈ શકે? એમ તો નિરૂમા મળેલા જ ને બધાને, ઘણા બધાને તો નિરૂમા છે જ, કેટલાક દાદા મળે છે, દાદા છે, દાદા છે, નિરૂમા છે, દીપકભાઈ, ત્રણેય અવલંબન રૂપે જ્ઞાન માર્ગમાં હેલ્પ કરશે એમને। જય સચિદાનંદ। જય સચિદાનંદ। સિદ્ધાર્થ ભટ્ટ, 2 વાક્યો બોલું છું અને આપ એના પછી મને વધારે સમજણ આપશો। જેને કોઈ ચીજનું અવલંબન નથી એ આત્મા પરમાત્મા નિરંતર જ્ઞાતા દ્રષ્ટા, એનો ખોરાક પરમાનંદ, એનું ફળ નિરંતર આનંદ। नहीं, ज्ञाता द्रष्टा एनो खोराक, एनु फल परमानंद, एनु फल परमानंद, बराबर, निरंतर आनंद। पछी दादा एक जगह कहे छे पोतानी के स्वयं सिद्ध सच्चिदानंद पोताना स्व संवेदन में सुखी है। तो आ पूज्यश्री आ निरंतर आनंद और परमानंद अने सुख ए बे वस्तु आपणे ज्यारे ज्ञान लईए त्यारथी शरू थाय छे અને સિદ્ધ ભગવાન સુધી એ ચાલુ રહે છે। તો આ દરેક શબ્દો જે આપણે આવે છે, દરેક શબ્દની કાં તો દાદાવાણી હોય છે, કાં તો આપ્તવાણીમાં એનું કંઈક નિખાલસ કંઈક હોય છે, પણ આ જે પરમાનંદ શબ્દ, જે પરમેનન્ટ વસ્તુ છે, જે ફાઇનલ છે, એનું ખાલી 14મી આપ્તવાણીમાં કંઈક થોડુંક મળ્યું, પણ કોઈ જગ્યાએ એનું મળ્યું નથી। એટલે આ પૂછવું પડે છે તમને કે એ જરા ખરેખર પરમાનન્સ એ શબ્દ રૂપે છે કે ખરેખર અનુભવ રૂપે છે કે જ્ઞાતા દ્રષ્ટા એ જ છે કે શું? બરફને ઠંડકનો શું હોય તો કે એનો સ્વભાવ જ ઠંડો છે, એને ઉપર દીવા સળી નાખો, સળગથી કોયલો મૂકો ને તો પછી બરફ બહુ દાજી જાય કે ના દાજી જાય? ના દાજે, હા, એ પેલો ટાઢો પડી જશે। એવા આત્મા સ્વભાવથી પરમાનંદી છે, એનું સ્વભાવ જ પરમાનંદ છે, અનંત સુખનો કણ છે, પણ આપણને કેમ અનુભવમાં આવતો નથી? કારણ આપણે ઊંધા ચાલ્યા। મેથી ભાજીના ગોટા મને બહુ ભાવે કે છે, મને તો જલેબી ભાવે કે છે, મને તો ખીચડી વગર ચાલે જ નહીં, રોજ ખાવી જ જોઈએ. એટલે કેટલું ના ચાલે ને ચાલે રાખ્યું છે આપણે. જેટલું એ રાખ્યું ને એટલું આત્માથી દૂર ગયા. હવે એ જેટલું દૂર ગયા એટલું દુઃખ ઉત્પન્ન થાય. આત્માની બહાર નીકળ્યો ને ત્યારથી જ પોતાને દુઃખ છે. પછી દુઃખનું સોલ્યુશન ભૌતિક ચીજોમાંથી સુખ લે છે, એટલે પછી એમાંથી સુખ લાગે છે. જતી રહે ચીજ એટલે દુઃખ લાગે, નવી ચીજ પકડે એટલે સુખ લાગે, એ જતી રહે એટલે દુઃખ લાગે. આ સંસારનો ક્રમ ચાલ્યા કરે છે. જ્યારે ભાન થાય કે ઓહો, આ બધું રિલેટિવ સ્વરૂપ મારું નથી, હું શુદ્ધ આત્મા. એટલે હવે પહેલું સ્ટેપ દર્શન આવરણ તૂટ્યું એટલે નિરાકુળતા શરૂ થઈ. જેમ જેમ પાંચ આજ્ઞા પડાશે, અત્યારે શરૂઆતનું સ્ટેજ દુઃખનો અભાવ, દુઃખ છૂટતા જાય, દુઃખ ઘટતા જાય. પછી સુખ વધશે, સુખનો સદભાવ પછી આવશે. પછી સુખ વધ્યું એને પરમાનંદ કહીએ છીએ. પછી કોઈ બહારની પરિસ્થિતિ એને મૂંઝવી નહીં શકે. બહારની પરિસ્થિતિ કે ચીજ વસ્તુ કે વ્યક્તિના આધારે એને સુખ નહીં આવે, પોતાના આત્માના આધારે સુખ આવે, એ પરમાનંદી સુખ કહેવાય. એ પરમાનંદ શબ્દ શબ્દમાં લાવી શકાય એવો લાગતો નથી. એ અનુભવ ગમ્ય છે. એને ભીખ નહીં, એક માણસ કહે છે તું ગઈકાલ સુધી ભીખ માગતો હતો, હવે કેમ ભીખ નથી માગતો? દાદાને જ પૂછ્યું હતું, તમને આવો અનુભવ થયો કેવી રીતે તમને ખાતરી થઈ? હું ભીખ માગતો તો ભીખ મારી મટી ગઈ એટલે મને ખાતરી થઈ ગઈ મારું ભિખાયરું કડી ગયું, રાજા થઈ ગયો, દુનિયાનો રાજા, 14 લોકનો નાથ. આગળ એક 14મીમાં લખ્યું છે, આ સુખ અને પરમાનંદનું કમ્પેરિઝન છે. તો થોડું મેં આપને લખીને મોકલાવ્યું છે, તમારી એક બે વસ્તુ સમજાવો કે આ સુખ એ મસ્તીનો આનંદ છે, વ્યાકુળતાનો આનંદ છે, અને સુખ દુઃખ વાળું શબ્દ એ છે. અને સનાતન સુખ એ પરમાનંદ કહેવાય, અને આ સુખ દુઃખ દ્વંદ્વ વાળું છે એ બધું પેલું કહેવાય, સંસારી ભૌતિક. બરોબર છે. સુખ એક પ્રકારની શાતા અશાતા વેદનીય છે, જ્યારે પરમાનંદ બહારની મશીનરી બંધ થઈ જાય ત્યારે એની મેટેજ ઉત્પન્ન થાય. એટલે આ થોડું સમજાવજો. એટલે આ જ અહંકારરૂપી મશીનરી બંધ થાય ને તો મેં પરમાનંદ આવે. બાકી એટલે જ્ઞાનથી પરમાનંદ આવશે, અજ્ઞાનથી અહંકાર ને અહંકારથી સુખ દુઃખ ભોગવટા. જય સચિદાનંદ. જય સચિદાનંદ દીપકભાઈ. આપણે આ ભારતી પટ અમદાવાદ બોલો. ક્વેશ્ચન છે, અથવા તો એક બેઠક હોય ને, હું ને આત્મા બે એક થઈ જાય એવું બને? દાદાશ્રી કહે છે ના ના, બેઠકનો ગુરખો રાખવો પડે. એટલે બેઠકનો ગુરખો એટલે કોણ? બેઠક એટલે શું છે? કોઈ પણ ગુરખો એટલે આ કશાયો બધા, જેમ માનનો બેઠક હોય ને તો ક્રોધ નામનો ગુરખો રાખવો પડે, મોહ નામનો બેઠક હોય ને તો કપટ નામનો ગુરખો રાખવો પડે, લોભ નામની બેઠક હોય તો પેલો કપટ નામનો ગુરખો રાખવો પડે. એ ગુરખા બધા રાખવા પડે. બરાબર, સાંભળી ગયા. અને એની માટે એ વિચાર આવે કે આ શું કરશે, બેઠક એ સાચી નીકળે તો નીકળે, નહીં તો દગો નીકળે ને. તમને નહીં લાગતું? હે, આપણે માન્યું કે મેં દુબઈમાં 15 લાખ રાખ્યા છે આપણા ફ્રેન્ડને ત્યાં, શાંતિ આપણને. અને એ ભાઈ પછી શું થયું કે ઉઠામણું થયું હતું, પૈસા જાય, પેલી વ્યક્તિએ ખોવાઈ જાય, એટલે આ દગો નીકળે કોક દાડો. તો શું થાય? તો કે આપણી રાખેલી વસ્તુ આ વિના, એમાં કહું છે વ્યક્તિનો દોષ નથી, બેંક ઉઠી ગઈ એનોય દોષ નથી. શું હોય છે તો કે આપણો સ્પર્શનો હિસાબ પૂતગલ સાથે પૂરો થાય ને, એટલે આ પૂતગલનો નિયમ છે, ભેગા થવું વિખરાઈ જવું. તે કાળક્રમે વિખરાશે ને, એ આપણું પુણ્યનો ઉદય હોય ત્યાં સુધી ભેગું થતું હોય, પુણ્ય પરવારે એટલે પેલું વિખરાતું જાય. તો સડન વિખરાય એટલે આપણને લાગે આણે દગો દીધો, વિશ્વાસઘાત કર. ના, આપણું કર્મ પૂરું થયું અને પૂતગલનો વિખરાવાનો કાળ પાક્યો, વિખરાઈ જાય. એટલે આ જે રિલેટિવ વસ્તુ જેનો આધાર લીધો છે બેઠક, એ ક્યારેય ફેરફાર થઈ જાય ને ભરોસો નહીં. લક્ષ્મી તો ક્યારે દગો નીકળે ભરોસો નહીં. એ જે મારો લંગોટીઓ ફ્રેન્ડ કહેશે વિશ્વાસ મારે, ત્યાં જ્યાં વિશ્વાસ રાખ્યો ત્યાં જ વિશ્વાસઘાત થઈ જાય. કોઈનો દોષ નથી. ખરેખર એની મતિ કેમ ફરી તો કે આપણું કર્મ જાગ્યું. એ જડતું નથી લોકોને, મારું કર્મ ફળ આપવા માટે તૈયાર થયું છે, માટે એની મતિ ફરી અને મારો પૈસો હડપ થઈ ગયો. એટલે આવું આ જેટલી બેઠકો ગોઠવી છે ને, એ પોતે જ સંયોગ સ્વરૂપ છે, વિયોગ થયા વગર રહેવાનું નથી. માટે તમારી બધી મહેનત નકામી જશે. માટે આત્મા પકડો, એ શાશ્વત છે, અવિનાશી છે અને ત્રિકાળવર્તી છે. એનું અવલંબન તમને નિરાલંબ બનાવશે. હવે દીપકભાઈ બીજો એક મોહનું હતું, ભયને લીધે મોહ. ભયને લીધે? ભયને લીધે મોહ. હા હા, એ પેલી વાત એ હજુ આવવાની છે બાકી. હા, એ પછી ત્યારે એ હૂંફ ઉપર છે. હૂંફ ઓકે, પછી લઈશું એને ડિટેલમાં, ત્યારે જ લઈશું એ વાત. હાલો પૂજ્યશ્રી, કયો પ્રશ્ન છે? આ ફાઇલો ચોખ્ખી થશે ત્યારે આગળનું દેખાશે કેવી રીતે. એના કરતાં હિમાંશુ શાહ. અચ્છા, એના કરતાં એક મેહુલ મિસ્ત્રી. બોલો. અગત્યની વાત છે, સહેજ હું રજૂ કરી શકું? હા. અગાઉ થઈ ગયેલી ગંભીર ભૂલને સુધારવી છે ભાઈ. આ ભારતી કંઈ દયાને પાત્ર નથી, એવું ના માનવું કે એની પાસે કંઈ નથી. એ 3.5 લાખ તો ડિપોઝિટ છે, ઘરેણાં, પણ મોટાભાઈની એટલી દેખરેખ છે. જન્મ્યા ત્યારથી મોટાભાઈએ કડકાઈથી ભારતીની દેખરેખ રાખી છે, પણ ફાઇલતું નથી. એટલે અત્યારે પણ એના તાબામાં જ રહેવું પડે. એટલે મોટો ભાઈ આ નાની બહેનને એમ કહે છે કે તારી મિલકત વાપરવાની નથી, ભલે 3.5 લાખ હોય કે ઘરેણાં હોય. છોકરા ભૂલ કરે તો છોકરા સુધારે, એ જવાબદારી એમની છે. તો એ સુધરશે ક્યારે તું આવી રીતે કરીશ? એમ કરીને મને સ્ટ્રીક થયા છે. બાકી કંઈ આર્થિક સ્થિતિ એટલી બધી ખરાબ પણ નથી કે દયાને પાત્ર. આ શું છે અંગત પ્રશ્ન? શું છે? આપણે સહાયતા કેન્દ્ર રાખ્યું છે, પણ મારી ભૂલ થઈ કે મેં જાહેરમાં રજૂ કર્યો ના. એ બધું શું છે કે જાહેરમાં હિતકારી નથી. તમે જાણો ને અંદરથી પ્રતિક્રમણ કરો અથવા સહાયતામાં થોડું સોલ્યુશન મેળવી લો, એ વધારે સારું. કારણ શું લોકોને નુકસાન કરી નાખે અથવા એમને જ્યારે ખબર પડે કે મારી માટે આવું બોલે, એમને દુઃખ થઈ જાય. બટ એ બહુ જાહેર કરવા જેવું નહીં. હા, કદાચ તમારે કેવું હોય તો મને કદાચ કાગળ લખીને આપી શકો, પણ બેસ્ટ ઉપાય હું કહીશ કે જાઓ આપતાપુત્રી બહેનોને મળજો. એટલે શું સહાયતા કેન્દ્ર આપણે ગોઠવેલું છે, અંગત પ્રશ્નોના સોલ્યુશન ત્યાં આવી શકે અને સાચી સમજણથી તમે સમાધાનપૂર્વક ઉકેલ લાવો. એ મુખ્ય કિંમત છે એની. બાકી વ્યક્તિઓને નુકસાન થઈ જાય આવું જાહેરમાં કહેવાથી. તમે તમારું ધોવા બેઠા હોય, પણ તમારું ધોવાથી એ આંટી એટલી વધી જશે કે પછી વધારે ધોવું પડશે તમારે. એની કરતાં ન કહો તો ઉત્તમ છે. અથવા આ બહેનોને મળીને આવું થયું મારા જીવનમાં, હવે મને કેવી રીતે જ્ઞાન ગોઠવું, એ ચાવી મેળવી લો. જય સચિદાનંદ. બોલો. શિવલાલ રાજકોટ. પહેલાં કંઈ અવિનય થતો હોય તો માફી માગી લઉં. પહેલાં નથી થયો, આજે જ હવે કરો છો કંઈક કંઈક. ના, પણ મારો અવિનય તો થતો જ ને. પહેલાનું તો મને યાદ નથી અત્યારે, એ વાત પૂરી થઈ ગઈ. હવે ડિમ્પલભાઈ સાથે સત્સંગમાં આપે કહ્યું કે અત્યારે મને દાદાનો અંતર આશ્રય શું કહેવા માગે છે એ સમજાય છે, પણ તમે મને અનુભવમાં આવે છે એવું ન કહ્યું, પણ પરિણામ ઉપરથી કોઝ ઓળખાય છે. તેમ આપની ચારિત્ર્ય શક્તિની તીવ્રતા ઉપરથી અંદરનું ગુહ્ય જ્ઞાન કંઈક જુદી જ જાતનું હશે એવું મને લાગે છે. કારણ કે જેમ ખાંડમાં મીઠાશની તીવ્રતા વધે તો કીડીઓ ખેંચાય, તેમ આપના અનુભવ જ્ઞાનની સિદ્ધિ સાબિત કરે છે કે આવડા બધા હોલમાં જગ્યા નથી એટલા બધા મહાત્મા. એટલું જ નહીં, દેશ વિદેશમાં ઇન્ટરનેટ ઉપર મહાત્માનું ખેંચાણ કેવું કે જેમ દરિયામાં વરસાદના મીઠા પાણીનું ટીપું હંસલા નીચે ન પડવા દે, તેમ આપની વાણી મહાત્મા શબ્દે શબ્દ જેમ છે તેમ સમજવા તલસી રહ્યા છે. એટલું જ નહીં, પણ ડિમ્પલભાઈએ કહ્યું કે એરપોર્ટ ઉપર પૂજ્યશ્રીને રોક્યા જ નહીં. એ જગ્યાએ તમારી સિદ્ધિ સાબિત થાય છે કે તમારું એટલું બધું અંદર સિદ્ધ, એટલું બધું અંદર સ્થિર હોવાથી પૂછનારને પણ બહાર સ્થિર થઈ ગયું. હવે આપના અનુભવ જ્ઞાનની અમને મહાત્માને પ્રસાદી રૂપે વાણી વરસાવો, જેથી અમારા આવરણ તૂટે અને આપના ગૃહ્ય જ્ઞાનના અનુભવનો એ તરફ અમે પણ આગળ વધીએ. બરોબર છે. તમે આ સત્સંગ સાંભળો છો ને હું એ સાંભળું છું. આપણા દાદા કાલી ટોપી વાલે કા કમાલ હે. બરાબર છે, પણ અમારામાં ને તમારામાં અંદર જે જ્ઞાન છે ને એમાં બહુ ડિફરન્સ છે. એ અંદર દાદાનું છે આશીર્વાદ, એ પ્રગટ થાય છે અને તમારું કલ્યાણ થઈ જશે. શું આપણે આ ટોળામાં બેઠા છીએ ને, દાદાની કૃપા મહાત્મા ઉપર વરસી રહી છે ને, વધારે વરસશે. બધા આવરણો તૂટશે ને ઉકેલ આવશે આપણે મોક્ષ માટે. એમની કરુણા જે હતી કે કેમ કરીને એક દાદા શબ્દ બોલ્યો હશે ને તો કે મારે એનું કલ્યાણ કરવું પડે, એટલું બધું દાદા ભગવાનની કરુણા છે. ત્યારે આપણે તો દિન રાત દાદા 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 કરીએ છીએ. દાદાનું પછી આશીર્વાદ ઉતરશે ને મોક્ષનું કામ થશે આપણું. પણ તમે આ બધું મીઠા દરિયા ને શું કહેવાય મીઠાશ ખાંડી ને એ બધું ક્યારે ભણ્યા? આવું બધું ઓછું આ પણ નજર સામે દેખાય છે ને પૂજ્ય છે. આવું નિબંધમાં લખતા હતા આપણે અલંકારિક ભાષા. તમે બહુ ભણ્યા હશો લાગે છે. બહુ નથી પણ આ પણ નજર સામે દેખાય છે ને. હોલમાં જુઓ ને ના પણ તમે હંસલાને ક્યારે જોવા ગયેલા મીઠા પાણીની? સમય શિખરની જાત્રામાં આજે મહાવીર ભગવાનના મંદિરમાં તમે હવે એ કેવી સિદ્ધિ હશે કે ત્યાં જે મહાત્મા હતા એ ત્યાં જે અમીર છાટણાનો વરસાદ થઈ ગયો તો એ ઓલા પૂજારી રહ્યા એટલા વર્ષથી હતો ને તો એ પૂજારીને અલૌકિક લાગ્યું કે આવું ક્યારેય બન્યું નથી કે. પછી સાંજે બધાએ તમને સત્સંગમાં પૂછતા હતા કે આ શું હશે પ્રભુ, તો તમે એવું કીધું કે ભાઈ આ મને કંઈ ખબર નથી. એવું જ હોય ને આપની સિદ્ધિ વગર તો હવે એ ક્યારેય ઓલા પૂજારી ક્યારેય નથી બન્યું, ત્યારે કેમ બન્યું? એટલે કંઈક હશે તો ખરું ને અંદર. એ દાદા ભગવાન કૃપા છે એવું આપણે સમજીએ. જય સચિદાનંદ. તાઈ રક્ષે પુણે. જય સચિદાનંદ દીપકભાઈ. ચેતન પંચાલ સુરત, બોલો. આપણે ગઈકાલે તમે વાત કરી હતી ને નિરાલમની બિગિનિંગની વાત કરી હતી, તમારા અનુભવની વાત કરી હતી, એનું થોડુંક સમજાવજો ને. તમને તમારા અનુભવની વાત કરો કે તમને જે અનુભવ થાય છે બિગિનિંગમાં ને શું દેખાય? એટલે નોખાપણું વધતું લાગે કે બધા આત્માના ગુણોનો અનુભવ એક સામટો લાગે? એટલે દીપક એનું કામ કર્યા કરે ને હું એની સાથે જુદો રહું, એટલે બેઉ પોતપોતાનું કામ કર્યા કરે એટલું ચાલ્યા કરે. પૂરણ કલન તો ચાલ્યા જ કરતું હોય ને. ના એટલે તમે એકલા હોય, કોઈ બીજી ફાઇલ ના હોય, દાદાની વાણીનું આરાધન કરું, હું વિધિઓ કરું, ટાઈમ કાઢીને સામાયિક કરું અને દાદાની વાણીનું આરાધન આપણે રાખેલા જ. નહીં કીધું પેલું 10 કામ અંદરના 10 કામ બહારના, એ અંદરના કામો ગોઠવી દો કે ચાલો આપણે અત્યારે નવરા પડ્યા છીએ, આ વિધિઓ કરીએ, વિધિઓ પતી જાય, સામાયિકો કરીએ, સામાયિક પતી જાય તો પ્રતિક્રમણો કે ચાલો હજુ જિંદગીભરના ચોખ્ખા કરીએ ચોપડા. વ્યક્તિઓને ક્યાંક દુઃખ પહોંચી ગયું હોય, કોઈકને નુકસાન થઈ ગયું હોય, કોઈક શબ્દ વાંકો ચૂકો બોલાઈ ગયો હોય, એ બધા પ્રસંગો યાદ કરી કરીને ચોખ્ખા કરવાના. પછી હવે આ 13મી આપતાણીને આવવાની હતી પારાયણ, તો એનું ક્યાં સુધી તો કે એના કયા સામાયિકમાં શું સબ્જેક્ટ લઈ શકાય એ બધું સેટિંગ કરવું. પછી તો એ સબ્જેક્ટ બદલાયા કરે, એટલે પોઈન્ટ લખ્યા હોય પછી કયા વખતે સંજોગ પ્રમાણે એકાદ સામાયિક ગોઠવાઈ જાય કહેવાની. દાદાને પ્રાર્થના કરી નિરૂમાને કે આ બધા મહાત્માને હેલ્પફુલ થાય એવી યોગ્ય સામાયિકો ગોઠવાય અને બધાના આવરણ તૂટે, ખૂબ જાગૃતિ વધે, કચરા ખલાસ થાય, જ્ઞાનમાં ખૂબ પ્રગતિ કરે, કૃપા કરજો. પછી એની મળેમાંથી જે શું છે ઉઠવાનું બધું ચાલ્યા કરે છે. એ તો બરાબર, પણ એનું પરિણામ મને એવું લાગે છે એનાથી પણ વિશેષ તમને અનુભવ છે એ કોને? એટલે પરિણામ તો ક્યાંથી લાવવાનું? આ દાદાની ના બધું ધ્યેયપૂર્વક હોવું જોઈએ. તો ધ્યેય એટલે શું, કેવો હોવો છે, તે પછી બીજી ચોપડીમાં રેફરન્સ હોય ક્યાંક. તે 12મી આપતો એમ જડ્યું, ઓ ધ્યેય નિશ્ચય નિયાણું, આ વાત કહેવા માગે છે ગમે તેવી ઠંડી પડતી હોય તો અડચણમાં બહારની સગવડતા શોધી જ નહીં, આત્મા તરફ ગયા, એ નામ ધ્યેયવાળો કહેવાય. તો કે આ તો કેટલી બધી ઊંચી વાત છે. એટલે આ બધું આપણે ક્યાં ચૂક્યા પછી તપાસ કરીએ તો જડે. ઓહો, જરા મુશ્કેલીમાં આનું અવલંબન લીધું, પહેલાંને પૂછીશું, પહેલાંને કહી દઈશું, આમ કહેવું જોઈએ. તો આ તો આત્મા સિવાય બીજા કંઈ વાત જ નથી દાદાની, આવું રહેવું જોઈએ. એટલે આ બધા કનેક્શન મેળવું છું અને સમજ ટ્રાય કરું છું બધું દાદાની વાતને. પણ પેલું નોખાપણું વધતું હોય એવો અનુભવ ના થાય? એ નોખાપણું આટલું જ, દીપક કરનારો અને હું જાણનારો અમે બે વહેંચણી કરી રાખી છે. એટલું કાયમ રાખવાનું, ભાઈ તારું કામ હું નહીં કરું, મારું કામ તું ના કરીશ, આપણે બે વહેંચણી કરી લઈએ તો સારું. ત્યારે એ તૈયાર થઈ ગયો છે. અને આત્મા રમણતા કહેવાય જે તમે? હા, મારું કામ હું કરું એના આત્મા રમણતા, એનું કામ એ રમણ કરે, એનું નામ ફાઇલોનો હિસાબ પૂરો થવા દેવાનો. તો એ આત્મા રમણથી પેલું તમે ગઈકાલે કહ્યું કે એનું મલ્ટીપ્લિકેશન થાય છે ને છૂટાપણું વધતું જાય, છૂટાપણું વધતું જાય. નિરાલંબના એક પણ પરિણામને જુદું પાડ્યા જ કરવું, એક રૂપ ના થવું, એ પુરુષાર્થ ચાલતો હોય. એનાથી નિરાલંબના અંશ વધતા જાય છે. નિરાલંબના, હા નિરાલંબના અંશ એટલે સ્પષ્ટ વેદનના અંશ એટલે નિરાલંબના અંશ વધતા જાય. હવે આજે તમે વાત કરી એમાં ચિત્ત ક્યાં હોય, ચિત્તનું ફંક્શન શું હોય એ વખતે? એ ત્યાં જ બધું ઊભું થાય છે. એમાંથી ક્યાંય આમાં શું બે જાતના ચિત્ત છે, એક તો વિનાશી સાથે જોઈન્ટ થયેલું છે. એ ચિત્તની ઉપર મારું જાગૃતિ રહે કે મારું ચિત્ત નહીં આ વસ્તુ ઉપાડવાની હોય ને તો આમ આંખો બંધ કરીને આમ ઉપાડે ને ત્યારે ખરેખર ચિત્ત ત્યાં જતું રહેતું હોય છે. પછી ચિત્ત પેલી વસ્તુને જોઈને પછી બધું કામ કરે મશીનરી અંદરની. તો એ ચિત્તનું દેખાય કે આને આનું ચિત્ત દીપકનું ચિત્ત વપરાયા કરે, એની પર મારી જાગૃતિ હોય. પણ એકલા બેઠા હોય કે ઉપાડવાનું ના હોય, ખાલી એકલા જ બેઠા હોય ત્યારે ચિત્ત ક્યાં? એકલા બેઠા હોય ત્યારે પછી વિધિઓમાં ઘાલી દઉં કે ચાલો આપણે ભગવાનને નમસ્કાર કરીએ, સિમંદર સ્વામીના શરણોમાં જવું છે, એમને ખૂબ ભક્તિથી નમસ્કાર કરીએ, શરણીથી વાંચીએ, પોતાના સ્વરૂપની ભજના થાય, એ બધું ગોઠવું. પછી લાગે કે હવે આ બધી પતી ગઈ વિધિઓ તો વાણી વાંચી લઉં. ત્યાં હોય એનો પેલો હા એક પછી એક ચોપડી શોધી કાઢું કે આનું કનેક્ટેડ વાત શેમાં મળશે, એ કનેક્ટેડ વાત સમજવા માટે સિદ્ધાંતના મણકા ભેગા કરું. પછી તમે ચિત્તને વાંચી શકો એ વખતે એવું હા એને કામે લગાડી દેવાનું, ચલો, અને એની ઉપર જાગૃતિ રાખવાની. અને પેલો હું ક્યાં હોય એ વખતે? હું આ જે જાગૃતિથી જોઈ રહ્યો છે એ જ હું આત્મા તરફ. એમ આપણે આત્મા પક્ષ છોડવો નથી, તોય બધું લોચા પડી જાય થોડા, પાછું લઈ આવવાનું કે ભાઈ આ ભૂલચૂક થઈ, ફરી ના થાય, નક્કી કરો. પણ એમાં એવું કોઈક વાર એવું બને ખરું કે હું ને મૂળ આત્મા એક થઈ ગયા હોય એવો સંજોગ આવે? એટલે આ પેલી પ્રતિષ્ઠા મહોત્સવ વિધિઓ થાય, જ્ઞાન વિધિઓ થાય ત્યારે બહુ ઊંચો એકરૂપતા અનુભવાય. બરાબર. અને કોઈક વખત આ સામાયિકમાં એવું થઈ જવાનું, એકદમ સ્વરૂપ જોડે અભેદતા થઈ જાય. પછી આ પ્રતિષ્ઠા વધશે તો બહુ મોટું આ, કારણ એક જ આત્મા દશા જ ને તે વખતે તો. અને પ્રતિષ્ઠા વિધિ પેલો સૂક્ષ્મ દાદાની વાત કરવી હતી, આ બધી નિરાલંબની વાત કરી અને સૂક્ષ્મ દાદાને રિલેશનશીપ શું છે બેનું કનેક્શન? એ સૂક્ષ્મ દાદા જ નિરાલંબ ભગવાન સાથે અભેદ થાય છે. એ જ્ઞાની પુરુષ કહેવાય ને પહેલાં મૂળ ભગવાન કહેવાય. મૂળ જોડે પછી આ જેમ જેમ સંસારનું કાર્ય પૂરું થશે એટલે મૂળ ભગવાન જોડે અભેદ થઈ જાય છે. પણ ખરેખર સૂક્ષ્મ દાદા એ આપણો મૂળ આત્મા કહેવાય ના? એટલે હું પેલો ડેવલપ થતો હું એ જ્ઞાની થયા છે એમની દશામાં, આપણે મહાત્મા થયા છીએ અંતરાત્મા દશામાં, જાગ્રત આત્મા. એટલે સૂક્ષ્મ દાદા શક્તિ આપે છે આપણને મૂળ આત્મા, મૂળ આત્મા તરફ થવા પૂરતું એમનું અવલંબન લઈએ. જેમ પોતે જ્ઞાનના અવલંબનથી આત્મામાં આવશે, આજ્ઞાના અવલંબનથી આત્મામાં આવશે, એ જ્ઞાનીના અવલંબનથી આત્મામાં આવે છે. એ અવલંબન એ આજ્ઞા કહો કે જ્ઞાની કહો કે જ્ઞાન કહો, એક જાતની પ્રજ્ઞાશક્તિ જેવું જ કહેવાય, પ્રજ્ઞાશક્તિ જેવું કહીએ તો ચાલે. અને ખાલી એક બીજું પૂછું છું, આપણે આજે તમે વાત કરી કે દાદા ભગવાન અસીમ જે કારો ઇન્ટરમીડિયેટ સ્ટેપ છે, પછી શુદ્ધ પાંચ આજ્ઞા છે, પછી શુદ્ધ ઉપયોગ છે, ત્યાંથી આગળ જવા છે. પણ દાદા ઘણીવાર કહેતા હતા અમારી 356 ડિગ્રી છે, અમે 360 ડિગ્રી માટે અમે પોતે દાદા ભગવાનના અસીમ જયકારો બોલીએ છીએ. તો હવે એ સંપર્કમાં હા એટલે શું કહેવા માગું છું? એટલે એમને મૂળ સ્વરૂપે દેખાય અને એ મૂળ સ્વરૂપની આરાધના. દાડામાં 1000 વખત ભગવાનની આજ્ઞા લઈને ચાલે છે, પગલે ડગલે પગલે, ખાતી વખતે ને ચાલતી વખતે ને વિધિઓ કરતી બધી વખતે ભગવાનની આજ્ઞા લે છે. અસીમ જે જયકાર તો એક નાનકડો ભાગ છે એમનો, 1%. બરાબર. બાકી 99% તો બીજું બધું બહુ જબરજસ્ત ચાલે છે એમને. સમજી લેવાની જરૂર છે આપણે. બરાબર. જય સચ્ચિદાનંદ. અભિષેક પાટીલ, હવે તો ટાઈમ થઈ ગયો, ચાલો થોડા પ્રશ્ન ચાલુ રાખીએ. ચેતન પંચાલ સુરત, મેહુલ મિસ્ત્રી, સચિન પરમાર. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ રાજાઈ ગોધરા, બોલા બોલીએ. જય સચ્ચિદાનંદ. તાઈ રાખશે પુનાશે. હાજી બોલા. જીવ મુક્ત દશા, મહાવિદેય દશા અને નિરાલંબ આત્મા, हे सर्व एक જ છે. બરોબર, એક જ દશા, એક જ દશા. आपली शुद्ध आत्मा म्हणजे अंतरात्मा दशा आणि पूर्ण दशा म्हणजे संपूर्ण विदेही दशा. देह राहणार आणि स्वतः विदेही, संपूर्ण विदेही जीवनमुक्त दशा आणि निरालंब आत्मा प्राप्त झाला म्हणतात त्याला. बरोबर आहे. सामायिक करण्याची शक्ती द्या. जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. पूज्य सर, આપણે કાલે સવારની સામાયિકમાં થોડું દોષો દેખાયા એમાં વધુ ફોડ પાડવો જોઈએ કે આધાર આમ સમજવા સાંભળવામાં સહેલું પડે પણ રિલેટિવમાં બહુ આમ અઘરું લાગે એવું લાગે એ માટે થોડો ફોડ શું એટલે અઘરા દોષો એટલે જે આધાર લીધેલા છે એ છોડવાની વાત જ નથી. આ શું છે કે મેહુલ આધાર રાખશે નહીં, ટ્રેનના આધારે અહીંયા આવ્યા ને બીલીમોરાથી તે આધાર રહેવા દેવાના. આપણે ખુશ ના થવા કે હું આપણે કહેવાનું ભાઈ મેહુલભાઈ આવ્યા વ્યવસ્થિત લાવ્યું, બિહારી બિહાર કરતા હૈ, હમ નિર્બિહારી ઉસકો જાણતા હૈ. આપણે આપણામાં રહેવાનું, એને એનો રહેવા દેવાનું. આમાં કેવું છે કે એ પૂર્વેના મોહના ફળરૂપે આધાર છે આજે. એ આધારને આજે નવી બિલીફ બેસાડીને કે એના આધારે જ હું છું, એનાથી જ મારું બધું શાંતિ થશે એવું આજની નવી બિલીફ બેસાડવાની અટકાવો. અને જૂનું પછી કુદરત કોક દાડો ખસેડે, આપણે તૈયાર રહેવાનું કે ભાઈ આ આધાર બદલાશે તો બીજી ટ્રકમાં આવીશું, ટેક્સીમાં આવીશું, બસમાં આવીશું, પણ એના આધારે જ મારું સર્વસ્વ નહીં. એટલે આધારને કહીને જે કહીને જરા દુઃખ પડે, દાદાનું સરસ કહે છે જરા દુઃખ પડે એને આધાર પર જતા રહીએ, હવે દુઃખ પડે તો આત્મામાં આવી જવું છે, આધારનો લાભ લેવો નથી, એવું લક્ષ્ય રાખો. પહેલું નિશ્ચય કરશો ને તો જાગૃતિ રહેશે, જાગૃતિ રહેશે તો રસ ઓગળશે, રસ ઓગળશે તો આધાર ખરી પડશે અને આત્માનું અનુભવના અંશ વધતા જશે. બાકી આત્માને આધારને કાઢી નાખો, કાપી નાખો, છોડી દો એ લાવવાની વાત જ નથી. આધારના ઉપર જે મોહ છે એ ફેરવવાની વાત છે, સમજ બદલવાની વાત છે કે એ સર્વસ્વ નથી, એ તો છૂટી એ શકે. ખુદ દાદા નિરૂમાને કહેશે ને એક દાડો કે તમારે જ્યારે જવું હોય ત્યારે જજો, અમારી ઈચ્છા નથી. તમે એમ ના માની બેસો કે મારી સેવાના આધારે જ દાદાને ચાલે છે, તમારા વગર મને ચાલશે નહીં હોત તોય. તો કે દાદા તમે મારી નાખો તોય છૂટી નહીં થવું, એ નિરૂમા કહે છે. પણ પોઈન્ટ શું આવે છે કે દાદાએ સેવા લેતા લેતા એ કહે ને કે એના આધારે જ મારું બધું છે, એમને પોતે ઉપાડી લીધું. નિરૂમા માટે દાદા સર્વસ્વ છે, એમણે રાખવાનું જ છે. એટલે આ શું દાદાની સ્થિતિ એવી છે કે જે બાબત એમના કનેક્શનમાં છે ને બધાથી ડિસ્કનેક્ટ અંદરથી થઈ જાય છે. પછી બહારથી ભલે હોય એ તો કે છે હા એમ પટેલનો હિસાબ, કઈ વ્યક્તિ કેટલી સેવા કરશે એનો હિસાબ છે એ તે પૂરો કરવાનો, કોના ઘરે જવું, ક્યાં ગાડીમાં બેસવી, શું ખાવું, બધો હિસાબ પૂરો કરીએ છીએ. હિસાબ કર્મોનો પૂરો કરવામાં વાંધો નથી, અંદરથી ડિસ્કનેક્ટ થઈ ગયા કે આજે વ્યક્તિ બદલાય, ઘર બદલાય, સાધનો બદલાય, પોતે કોઈના ડિપેન્ડન્ટ ના રહ્યા, એ નમુક્ત પુરુષ એ લાવવું છે આપણે. સાંજની સામાયિકમાં ચેતનને એવું છે કે 200 બધા રિપીટ થયા વિષયની સામાયિકમાં. શું નામ તમારું? ચેતન પંચાલ, સુરત. ચેતન, હા બરાબર. ચેતનમાં સાંજની સામાયિકમાં આપણે રિપીટ થયા તો તેના પ્રતિક્રમણ થઈ ગયા છે, તો પાછા એને પ્રતિક્રમણ કર્યું એમ. આ તો શું છે પછી કેવું છે કે જે દાડે રસ ઓગળી જશે ને આમ દેખાઈને ખરી પડશે બધું, એટલે જેમ ફિલ્મની જેમ પસાર થઈ જશે. ચાલ આ ચોખ્ખું થઈ ગયું, હવે આ રહી ગયું છે, એટલે સળવડશે ને એટલું ચોખ્ખું કરો એ ખરી પડશે. બાકીનું અને કદાચ દેખાય તો પાસ ઓન થઈ જાય, ઓકે બીજું હવે આને ચોખ્ખું કરવાનું. આપણને ખબર પડે કે આ ભાગ હજુ ચીકણો રહી ગયો છે, એ ચોખ્ખું કરીશું. આપણે નિશ્ચય માટે થોડું કરવું છે. જો આપણે બધા ફાઇલો આપણે દાદામાં જ છે તો માં બીજું પ્રતિક્રમણ બી થાય છે, સંતોષ, ધીરજ, ક્ષમતા છે, જાગૃતિ પણ રહે છે, અમુક વાર ડાઉન થઈ જાય છે, વાંચન ઓછું છે, વિધિ સામે થાય છે ઓછું છે, તો તેના માટે પેલું નિશ્ચય માટે એ બરાબર છે. ધીમે ધીમે અનુકૂળતા પ્રમાણે આગળ વધો, શક્તિ પ્રમાણે આગળ વધો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂજ્ય શ્રી ભરતભાઈ ગોત્રા. એટલે આ ગઈકાલે વાત સાંભળીને સૂક્ષ્મ દાદાની, એટલે આ તમને શેર કરું છું કે વચ્ચે છે ને બહુ સમય પહેલાં ભરતભાઈને બહુ તકલીફ હતી, એટલે આર્થિક રીતે બધી જ રીતે એમ તો ઘરવાળા બધા ફોર્સ કરે કે તમે ચાલો અહીં ત્યાં જ્યોતિષ પાસે, હું તમને રસ્તો પણ છે ને દાદા પ્રત્યે એટલું બધું આમ બહુ એ થઈ ગયું હતું. મેં કીધું ના હું ક્યાં જવું નહીં, મને રસ્તો આજે નહીં તો કાલે પણ દાદા જ કાઢી આપશે એમ. દાદાને ખૂબ પ્રાર્થના કરું ને તમારી સત્સંગમાં પણ સાંભળ્યું હતું કે જ્યારે પ્રોબ્લેમ થાય ને કંઈ પણ એવી રીતના તો દાદાના અસીમ જે કાર્યો કરવાના કે આરતી કરવાની, તો એ પકડી રાખ્યું. એટલે દાદાને વારંવાર બસ કોઈ પણ મને કશું પણ કહે ને તો નહીં, દાદા વગર તો હું ક્યાંય નહીં જાઉં, મને આજે નહીં તો કાલે પણ દાદા રસ્તો કાઢી આપશે, એટલે કાઢી જ આપશે 100%. એક વખત એવું થયું તો રાત્રે આવ્યા દાદા સ્વપ્નમાં, એટલે આમ દરવાજો બંધ ને અંદર નીરુમા ને દાદા એકલા જ બેઠેલા. તો મેં દરવાજો ખખડાયો ને તો નીરુમા એમ કે હા ભરતભાઈ આવો એમ. એટલે એમ પણ ના પૂછું કોણ એમ, એમને બધી ખબર. તો પછી એમ કે નીરુમાએ દાદાને કહ્યું કે દાદા ભરતભાઈ આવ્યા છે ને બહુ રડે છે, એમની બહુ જ પ્રોબ્લેમ છે, બહુ તકલીફ છે બધી રીતથી એમ. તો દાદા એમ કે અમે છીએ ને, તમે શું કરવા તકલીફમાં પડ્યા છો, અમે છીએ ને તમારી સાથે, તમે રડવાનું બંધ કરી દો અને કોઈ પણ રીતની ટેન્શન ન કરશો, અમે તમારી સાથે છીએ ને, દાદા છે તમારી સાથે, તમે અમારા પર ભરોસો રાખ્યો છે તો કોઈ દિવસ તમને અમે પાછા નહીં કાઢીએ, ઠેઠ સુધી અમે તમારી સાથે જ રહીશું એમ, તમે ચિંતા ના કરશો. મેં કીધું દાદા એ વાત બરાબર, પણ મને છે ને આટલી બધી સરસ બધી પારાયણો થાય, આ થાય તે થાય, સામાયિક છે, મને કશું ખબર નથી પડતી દાદા. તો કે અહીંયા આવો ભરતભાઈ તમે એમ કરીને પછી બંને હાથ મારા માથે મૂક્યા. અને એટલું બધું એ વખતનું મારાથી વર્ણન થાય એવું નથી પૂજ્યશ્રી, પણ આજે આ હમણાંની આ જે પર્યુષણ પારાયણનું ભર્યું ને પૂજ્યશ્રી, એક એક શબ્દ એમ પરફેક્ટ અંદર ઉતરી રહ્યું છે અને દાદાની કૃપાથી બધું સમજાઈ રહ્યું છે અને અંદરનું પણ છે ને એ એક્સેપ્ટ કરે છે કે હા બરાબર છે, હું આવી રીતે જ ચાલીશ. એટલે દાદાની એટલી બધી કૃપા છે કે જેની કોઈ હદ નથી પૂજ્યશ્રી. જય સચિદાનંદ. અભિષેક પાટીલ. હા બોલો. ગઈકાલે સમજાયો કે દાદાનું કામ પરફેક્ટ થવું જોઈએ એ મારી સમજ ગયા ભાવમાં હતી, એના માટે આજ મને આગ્રહ હોય કે કામ પરફેક્ટ હોવું જોઈએ, સામ દામ દંડ ભેદ ગમે તે હોય પણ કામ થવું જોઈએ. હવે મને એ ભાવના હોવી જોઈએ કે કામ તો થવું જોઈએ કે પણ એ કોઈને દુઃખ ના થાય એવું હોવું જોઈએ, અને એના માટે મારે શું કરવાનું? કારણ થાય શું કે કામ તો થઈ જાય પણ સાથે કોઈને દુઃખ પણ વધારે થઈ જાય. અને મને એકચ્યુઅલ સમજાતું નથી કે જ્યારે પ્રેશર આવે ને ત્યારે નવકલમો કે એ બધું સમજાય એ કરવાનું, પણ એક્ઝેક્ટ જે હોવી જોઈએ ને ગોઠવણ એ ના થાય. અને કામ થાય ત્યારે કેવું ઉછાળું આવે અને કામ ના થાય ત્યારે બહુ ઓટો રહે, એ પછી એમાં શું સેટિંગ હોવી જોઈએ કે પરફેક્ટ રહે? એટલે આપણે કામકાજના સોલ્યુશન માટે બુદ્ધિ વાપરીએ ને કંઈ દુઃખ થાય એના પ્રતિક્રમણ કરીએ અને બીજો રસ્તો શોધી કાઢીએ કે આપણે આવું બોલ્યા તો દુઃખ થયું તો બીજા શબ્દો છે સારા શબ્દો બોલીને સમાધાન લાવીએ, અથવા બીજી રીત છે કે એને દુઃખ ના પહોંચે અને કામ થાય, એ રીત શોધી કાઢો જડશે. દાદાનું કામ નો ડાઉટ આપણે સારી રીતે કરવું જ છે, પણ દાદા રાજી ક્યારે થશે કે ભાઈ દુઃખ ના આપીને કરો તો વધારે રાજી, અને એ થઈ શકે એવું છે, આપણે સહેજમાં થશે, કદાચ એક દાડાને બદલે બે દાડા મોડું થશે, પણ માણસોનો સુમેળ રાખી સમાધાનપૂર્વક કરીશું ને તો એ પણ ઉલટાનો સહકાર આપશે કે ના જલ્દી કરીએ, આપણે સારી રીતે કરીએ, દુઃખ ના થાય એવું નક્કી કરો ને. રોજ 5-2 કલાક બેસીને સામાયિકમાં લો, એ કયા આધારે દુઃખ અપાય છે, આગ્રહ છે, કઈ કશાય વાણી છે કે બીજાને ગમે તેવા નેગેટિવ દોષો જોઈએ છે, કોઈને ગમે તેમ આક્ષેપ આપીને તોડી પાડીએ છીએ, શું કારણ છે તપાસ કરો, પ્રતિક્રમણ કરો અને નક્કી કરો કે નહીં પ્રેમથી સમજાવીને કામ લેવું છે, કકડાટ કરીને દુઃખ આપીને નહીં. તો ધીમે ધીમે આગળના રસ્તા જડશે તમને. શું કામને સિન્સિયર રહેવું એમાં કોઈ વાંધો નથી, સેવા સિન્સિયરલી કરી એમાંય વાંધો નથી, આ કશાયનું પ્રતિક્રમણ અને જાગૃતિ ગોઠવશો ને તો સોલ્યુશન આવી જશે. પછી આક્ષેપો ના થાય પણ કેવું અંદર નેગેટિવ હોય, આવો છે આમ નહીં કરે એને સીધો કરવો પડશે, હા એવું બધું નેગેટિવને બદલે પ્રાર્થના કરો કે હે શુદ્ધાત્મા ભગવાન ભાઈ કે એને સપોર્ટ કરે, એ કૃપા કરો, એને કોઈ આ બાબતમાં આંટી છૂટી જાય અને સહકાર આપે, કૃપા કરો, આમાં રંગત કશું કરવું નથી, દાદા ભગવાનનું કામ છે, જગત કલ્યાણનું છે, એમાં સહકાર આપે, એમને દુઃખ ના થાય, એ રીતે સમાધાન થાય, એ રીતે ઉકેલ લાવો, શક્તિ આપો, મને કરતાં કરતાં પ્રાર્થના કરીને રસ્તા કરો, ભૂલચૂક થઈ ગઈ એના પ્રતિક્રમણ કરો, બીજી ન થાય એવી સમજણ સુધારો. ચાલો સામાયિકની વાત લઈએ. લક્ષ્મીને બહુ મોટો એક વિષયનો આધાર સંસારમાં સુખ માટે, બીજો લક્ષ્મી એક આધાર મનાય છે સુખ માટે, સંસારમાં સુખી થવા માટે, કે એના આધાર જે પૈસા હશે બધી રીતે સુખી થઈશું, પછી એ જ આધાર માટે મોરલ ખોઈ નાખે છે, નીતિ પ્રમાણિકતા તોડી નાખે છે, ઘોટાળા કરી નાખે છે. અને એ આધારથી કેટલા ગુના બાંધે છે કે સુખી થવાનું ક્યાં રહ્યું, દુઃખી થાય છે. પૈસા ભેગા કરતાંય દુઃખ, મેળવવા માટે દુઃખ, લોકો હટાવી પટાવીને છોટી છેતરીશ, ઊંધું ચતું પટાવીને પૈસા ભેગા કરવા, પાછું હાચવાય દુઃખ, પછી બેંકોનો મૂકવા, પાછા વાપરવામાં દુઃખ, કેટલા પ્રકારે દુઃખ. જે સુખ આપનારી વસ્તુ હોય તો કાયમ સુખ આપે, તો જેનો આધાર લીધો દરી દુઃખ જ આપે છે. અને મને વધારે મળો તો આર્ત ધ્યાન થાય, રૌદ્ર ધ્યાન થાય, લોકો જોડે કકડાટ થાય, ઘરવાળી વાપરી નાખે વધારે તોય કકડાટ થાય, છોકરા વધારે વાપરે તોય કકડાટ થાય, વાપરવા ના દે છોકરાને તો છોકરાને કકડાટ થાય. આ લક્ષ્મી કેટલા દુઃખ ઊભા કરે છે. એટલે આ જે આધાર માનીએ છીએ એમાં કેટલા ખોટા સાચા કરવા પડે. કોકને દુઃખ આપી દેવાય, કોક માટે ભાવ બગડી જાય. આજે સામાયિકમાં જોઈએ કે આ આધાર આપણે જે લઈએ છીએ લક્ષ્મીનો એ ખરેખર જોઈએ તો પૂર્વના પુણ્યના હિસાબે ભેગી થાય છે. કેટલાયનું આપણે જોયું છે નાનપણથી જાઓ જલાલી, એ આખી જિંદગી એને કોઈ કમાવાય નથી જતા, મા બાપ જ એને બધું સાચવી લે છે ને એ આખી જિંદગી મજા કરે છે. અને દાદાના કામમાં હોય છે, સેવામાં હોય છે, જ્ઞાનમાં રહે છે, કાંઈ અડચણે પડતી નથી, એ જોયું છે. એટલે આ પુણ્યનું ફળ છે લક્ષ્મી. એ જેટલું ઉધામાં નાખીશું ને તોફાન કરીશું ને વધારે ભેગી કરવાનો પ્રયત્ન કરીશું એ આવવાની નથી. હા, સહેજા સહેજ હિસાબ જે છે એ પૂરા થાય છે, પણ એની માટે જે લાલચ છે, એ માટે જે કશાયો ઊભા થાય છે એ ભાગ આપણે ચોખ્ખો કરવા માગીએ છીએ કે વ્યવસ્થિતના હિસાબે એક ભાવનો હિસાબ ભોગવે જ છૂટકો. તો પછી નફોએ આવશે ને ખોટે આવશે, સુખે આવશે ને દુઃખે આવશે, પ્રોફિટ કે લોસ બધું આવશે. તો એ આવશે એમાં એને વધારે ભેગું થાવ, વધારે ભેગું થાવ, કેમ સાચવું, કેમ વધારે મેળવવું, એમાં જે આપણું ચિત્ત રમણતા કર્યા કરે છે એ આપણું આત્માનું સુખ બંધ થાય, આત્માની પ્રગતિ એ બંધ થાય, આવરણ ચડે છે બધા. અને પેલું તો વ્યવસ્થિતની બહાર થવાનું નથી, જે હિસાબ છે ભોગવે જ છૂટકો. એટલે જે આપણી જે બિલીફો પડી ગઈ છે, અભિપ્રાયો બેસી ગયા છે કે આધાર લેવાય છે, એમાંથી આપણે નીકળવા માગીએ છીએ. બાકી જે હિસાબે નોકરી ધંધા ચાલતા હોય ને સેવિંગ હોય ને સેફમાં પડ્યું હોય ને એ બધું ભલે રહ્યું જેમ છે તેમ, આપણું ચિત્ત આખો દાડો પૈસામાં ગણતરીમાં પડ્યા કરે, ક્યાંથી વધારે લાવવું ને કેવી રીતે વધારે મેળવવું ને શેમાં વધારે શેરબજારમાં નાખવું ને કેવી રીતે વધારે મળે, એ રમત રમણતા આપણી તૂટી જવી જોઈએ. અને એ આધાર જે લેવાય છે, બેઠક કહીએ કે અવલંબન કહીએ, એ આત્મસુખમાં આવરણ લાવનારું છે. આત્માના અનુભવની કક્ષા થવામાં મોટા મોટો અંતરાય બની જાય છે. હા, એના હિસાબવાળું છે. એટલે ઘરમાં બાપા બહુ ચિંતા કરતા હોય, છોકરા નિરાંતે કશું વિચારતા ન હોય અને ખાઈ પીને મજા કરતા હોય, તો કે એ નથી વિચારતો તોય ઘરમાં લક્ષ્મી આવે છે. તો પછી આપણે નહીં વિચારીએ તો કે નોર્મલ હોય, પણ એક્સેસ જે આખો દાડો આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન થાય એ હદે જવું નથી. આજે આપણે સામાયિકમાં એ લેવા માગીએ કે આ લક્ષ્મી માટે અત્યાર સુધી કમાવા માટે, સાચવવા માટે, વાપરવા માટે કેટલા કકડાટો કર્યા, અને કોઈને આપ્યા હોય ના હોય તોય કેટલા કકડાટ, વપરાઈ ગયા તોય કેટલા કકડાટ. એ બધું જુઓ અને ભવિષ્યમાં સહજ લક્ષ્મીનો વ્યવહાર ચાલ્યા કરે. અને દાદાની તો જેમ પૂર્વે કંઈક ધર્મ કર્યો હશે, કંઈક લોકોને હેલ્પ કરી પુણ્ય બાંધ્યું, એના લક્ષ્મી ફળરૂપે આવે છે. અને આ ભાવમાં તો આપણે આત્માનો જબરજસ્ત એ બાજુનો પુરુષાર્થ કરીએ છીએ, તો બાય પ્રોડક્શનમાં દાદાના કામમાં જબરજસ્ત સેવા આપીએ છીએ, તો બાય પ્રોડક્શનમાં લક્ષ્મી તો નિરંતરાયપણે આયા જ કરશે. મારોય અનુભવ, જેટલો હું સત્સંગ વધારતો ગયેલો તો બોલો પહેલાં 30-30 દાડા સત્સંગમાં, અરે કંપનીના કામોમાં, તે જેટલી લક્ષ્મી આવતી હતી તે 15 દાડા સત્સંગ ને 15 દાડા ધંધાનું, તો ડબલ આવી આવક. એનાથી અડધું થઈ ગયું, 10 દાડા ધંધામાં ને 20 દાડા 3 ગણી આવક થઈ ગઈ હતી. નથી જતો તો વધારે 2-5 દાડા જતો હતો મહિનામાં, તોય આવક વધતી હતી. એટલે એ લક્ષ્મી એનો પુણ્યનો હિસાબ છે. દાદાનું કામ કરતાં કરતાં તો સંસારના અંતરાયો એટલા તૂટે છે કે એમને એમ બધું ઉભરાય છે. બોલો કેટલાય લોકોના અનુભવ છે, મારો તો ઉગાડો અનુભવ છે. એટલે આપણે આ સમજવાનું છે કે એમાં ચિત્ત રાખીશું, આત્માની ખોટ કહીએ જ, બાકી પહેલું ભૂતગલના હિસાબમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અને ચિત્ત ઉપાડી લેશું ને તો આત્માની રમણતા વધશે અને પહેલાં હિસાબમાં કાંઈ ફેરફાર થવાનો નથી. તો પછી આપણે શું કામ ખોટ કહીએ? એટલે એ આજે આપણે એ લાવવા માગીએ કે થઈ ગયું એ ભૂલચૂકને પ્રતિકોણ પ્રત્યાખ્યાન કરીએ અને નવા જે જીવનના વ્યવહારમાં આવતીકાલથી તો કે અંદરથી ચિત્ત આપણું ઉપડી જાય, પછી ભલે નાટકીય વ્યવહાર ચાલ્યા કરે, આપણું ચિત્ત વપરાયા કરે, આપણો લોભ વપરાય, કપટ વપરાય, મોહ વપરાય અને હાચો હાચો કરીએ એ તૂટી જવું જોઈએ. બેનો કહેશે અમારે તો ક્યાં વ્યાપાર હોય છે, પણ એ તો પેલી 2000ની નોટની વાત આવીને ત્યારથી દલ્લો નીકળ્યો, ગાંઠ કરવામાં બાકી જ નહોતી રાખી આપણે પણ. એટલે એ જો આપણા હિસાબનું મળશે, શું કામ કકડાટ કપટો કરી કરીને હાચવીએ? મળ્યું જ છે અને મળશે હજુ ભવિષ્યમાં. બોલો પેલી રાખેલી વસ્તુ બોલો 12 વર્ષથી 10,000 પડી રહ્યા હોય તો પડી જ રહ્યા હોય અને તોય 12 વર્ષ ચાલ્યું તો પછી ભવિષ્યમાંય ચાલશે નહીં ગાંઠ કરીએ તોય. પણ આટલા આમ થયું તો અંદરથી પહેલાં જ ચિત્તો કે આ મોહ ખોટો છે. એટલે આ ભાઈઓ હોય કે બહેનો હોય પણ પૈસાના વ્યાપારમાં, પૈસાના વ્યવહારમાં જ્યાં જ્યાં આપણે પૈસા ઉપર રાગ અને પછી બધું કકડાટ કશાયો એ ચોખ્ખું કરી નાખો. આપણે પૈસાનો તો ઉદગલનો હિસાબ પ્રમાણે સ્પર્શના હિસાબથી ભેગી થયા આગળ રહેવાનું નથી, પણ અંદરનું આપણું છૂટ્યું તો પછી બહારનું એની મને ખરી પડતું થશે ને આખી જિંદગીનું જે પુણ્યથી કેટલી લક્ષ્મી ભોગવે છે એમ નહીં, કેટલું સુખ ભોગવે છે, શાતા ભોગવે છે એ પ્રમાણે હિસાબ ભેગો થશે લક્ષ્મી. આખી કેટલાય બોલો કરોડો કમાતા હોય ને ખાઈશું આપણે બપોરે સફરજન ખાવાનું અને એક સેન્ડવિચ ખાવાની, સાંજે થોડી ખીચડી ખાવાની અને થોડું દહીં ખાવાનું. શું ખાધું? ભોગવવાનું તો કે આખો દાડો ઓફિસમાં કૂટાતો હોય, ઘરોને પંખાને પેલા નોકરો લાલ ગુલાબી થઈને પંખા એસી વાપરતા હોય રાતે, શેઠો ટેન્શનમાં જ હોય શું થયું કે ઇન્કમટેક્સની લેટર આવ્યો છે. કોની માટે ભેગું કરીએ થોડું તો વિચારી જુઓ, શું બાંધીને જવાના છે એ તપાસી જુઓ, કોણ જોડે લઈ ગયો છે એ જુઓ. અને નહીં હોય તોય આપણે બોલો કમાનારો કમાતો હોય છે અને ઘરની 6 વ્યક્તિઓ તો નિરાતે વાપરતી હોય છે, કોની માટે કયા આધારે એને ભેગું થાય છે અને આપણને કયા આધારે? હું મહેનત કરું છું એટલે ભેગું થાય છે કે આ વાપરનારની પુણ્યના આધારે ભેગું થાય છે? એટલે આ હિસાબ બધું જ્ઞાનીની દ્રષ્ટિએ જોઈશું ને તો લક્ષ્મીનો વ્યવહાર ચાલ્યા કરશે, અંદર આપણો મોહ છૂટી શકે એવો વિજ્ઞાન છે આપણી પાસે. અને અત્યારે તો સામાયિકમાં લઈશું પણ ભવિષ્યમાં જેને ગાંઠ મોટી હોય લોભની પૈસાની તો પૈસાનો વ્યવહાર વાંચીશું ને તો ઘણા બધા સોલ્યુશન મળી જશે, સમાધાન મળે કે શા માટે આવું ન ગોઠવું તોય મને રહેશે અને આવું જ્ઞાન ગોઠવીશું તોય મને વ્યવહારમાં લક્ષ્મીમાં ઘટ નહીં આવે. એ બધી ચાવીઓ મળી જશે. આજે તો આપણે લઈએ લક્ષ્મીના નિમિત્તે કે લક્ષ્મીને જે આધાર માન્યો છે એ આપણને કેટલી પરવસતા ઊભી કરે છે, કેટલી લાચારી, ભોગવટા, ભય, દુઃખ એ બધું જોઈએ અને જ્ઞાનનો આધારનો નિશ્ચય કરીએ કે આત્માના આધારે રહેવું છે, આ ફાઇલો તરીકે ગણો, સંભાવે નિકાલ કરો. આ બધાને સમજાય છે ને? ચાલો વિધિ કરીએ. બોલો હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક લક્ષ્મીનો આધાર સંસાર વ્યવહારમાં જે લેવાયો છે તેના નિમિત્તે રાગ દ્વેષ કશાયો જે થયા છે, આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનો થયા છે, તે સર્વ પ્રસંગોને સામાયિકમાં જોવાની શક્તિ આપો. લક્ષ્મીનો આધાર છૂટે, પોતાના શુદ્ધાત્માનો આધાર લેવાય, લક્ષ્મી પ્રત્યેના અંદર મોહ છૂટે, વ્યવહારથી વ્યવસ્થિતમાં જે હો તે ભલે હો, મારું ચિત્ત શુદ્ધાત્માની રમણતામાં રહે તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું. જય સચિદાનંદ. સરસ સમય કરીશું, ગાંઠને ઓગાડીશું, લક્ષ્મીની ગાંઠ.